વાત કરો છો તમે? 200 ગાંસડીનો ઓર્ડર આપી દીધો. અરે પણ વાત તો આપણે 100 ગાંસડીની થઈ હતી. અચ્છા અચ્છા, 100 નો ઓર્ડર 200નો કરી નાખ્યો. કેવું પડે દવે, કેવું પડે? તમે હોશિયાર મેનેજર છો. હોશિયાર મેનેજર કોક દી શેઠને ભારે પડે. અરે હા ભાઈ, આ તમને ઇન્ક્રીમેન્ટ તો આપવું જ પડે ને. ચલો ઇન્ક્રીમેન્ટ પછી ક્યારેક હમણાં તમને ઇનામ આપું. આવતા મહિને હોંગકોંગમાં રેડીમેડ ગાર્મેન્ટનું વર્લ્ડ એક્ઝિબિશન છે. ઇન્ડિયા તરફથી 5 કંપનીએ રિપ્રેઝન્ટ કરવાનું છે, આપણા તરફથી તમે કરજો બસ. રામો ભાઈ કહ્યું ને, મહારાજને પૂછી જો ચા નાસ્તાની તૈયારી થઈ ગઈ. જી. અને સાંભળ, આજે રેખાબેન અમેરિકાથી આવે છે, એટલે મહારાજને કહેજે કે જમવામાં અંગૂરી રબડી, લીલવાની કચોરી, કોબીજ ફ્લાવર, વટાણાનું શાક અને મેથીના ભજીયા બનાવી નાખે. રેખાબેનને બહુ ભાવે છે. હવે લંચ અવર જ બંધ કરી દો ને, જાન છૂટે યાર. અને રેખાબેનનો રૂમ બરાબર સાફ થઈ ગયો? જી મેડમ. તું જા મહારાજને મદદ કર. હા ભલે ભલે, એ તો સમજ્યા. હા હા સમજ્યા. હા સુરેખાબેન. હા હા, મને તમારો ફંક્શનનો લેટર મળ્યો, પણ સોરી આજે મારાથી નહીં આવી શકાય. અરે કામ જ શું છે તમારે બીજું? અરે ના ભાઈ ના, આટલા વર્ષો પછી મારી દીકરી અમેરિકાથી પાછી આવતી હોય તો એને મૂકીને હું કઈ રીતે આવી શકું? હવે ઠીક જ છે, હવે સમજ્યા. હવે નો નો, આઈ રિયલી કે નોટ. ના ના, ડોનેશન ને હું કોઈની સાથે મોકલાવી આપીશ. અરે ભિખારી બનાવો તમારે મને. મને યાદ છે, 5 લાખનો ચેક મોકલાવી આપીશ. અરે મફતના પૈસા મફતમાં થોડા આવે છે? શું બોલે તમે? મારું નામ મફત મફત બે વાર બોલ્યો, પણ ફોનમાં બોલો તમને નહીં, તમને ખબર છે. અરે કાઢી મૂકીશ, કામ ના કરે કેમ ચાલે? તમે સામેના ખૂણામાં બેસીને વાત કરો, મને બહુ ડિસ્ટર્બ થાય છે. મોબાઈલ છે ને તમારી પાસે, ગમે ત્યાં જઈને વાત કરી શકાય. હું પણ એ જ કહું છું, તમે સામેના ખૂણામાં બેસીને વાત કરો. હું શું કામ ખૂણો પાડું? તમને ખબર છે મને ધંધાની વાત આ સોફા પર બેસીને કરવાની જ ફાવે છે. ખૂણો તમે પાડો, આપણે પછી વાત કરીશું. આપણે પછી વાત કરશું. બોલો હવે કોણે કયો ખૂણો પાડવાનો છે? એક નંબર ના જીદ દીશો. અરે મારી સમાજ સેવાની એટલી ઇમ્પોર્ટન્ટ વાત ચાલતી હતી, એ પણ તમે વચ્ચેથી અટકાવી દીધી. અરે યાબિની દેવી, મારી ગાંસડીઓ વેચે એના પર જ તમારી સમાજ સેવા ચાલતી હોય છે. તમારી ગાંસડીઓ ગાંસડીઓ સાંભળીને કંટાળી ગઈ છું. કંટાળી જશો કેમ ચાલશે? ગાંસડી પર તો સંસારની આટડી ચાલે છે ભાઈ. તમારી સાથે જીભા જોડી કરવાનો કોઈ અર્થ નથી. 98 રેખા આપણી અમેરિકાથી પાછી આવે છે. ફ્લાઇટની ઇન્ક્વાયરી કરવા માટે એરપોર્ટ પર ફોન કર્યો. કર્યો ને? શું કહ્યું? હું હજી ઇન્ડિયા પહોંચ્યો જ નથી. શું? કતારમાં છું. શું બોલો છો? મને કઈ સમજાતું નથી. અરે કતારથી નીકળું, દુબઈ પહોંચું, પછી ઇન્ડિયા પહોંચું ને, ફોનનું મીટર આપણું ચડે, એમાં એ લોકોના બાપનું શું જાય છે? એક નંબરના કંજૂસ છો. શું ને? તમારી દીકરી તમારા કરતા મોટી કંજૂસ છે. ના ના, ન્યુયોર્કથી નીકળતા એક ફોન ન કરી શકાય કે ફલાણી ફ્લાઇટમાં હું આટલા વાગે ઇન્ડિયા પહોંચીશ, એરપોર્ટ પર રિસીવ કરવા આવજો. બસ SMS કરી દીધો, ફ્લાઇંગ ઓન મંડે વિથ ફ્રેન્ડ. ચાલો એમ કોને, આટલા વર્ષે એને ઘર તો સાંભળ્યું. પેલું કહેવત છે ને, પેલું પાઘડીનો છેડો વળ. શું ગુજરાતી કહેવતોનું સત્યાનાશ વાળો છો? પાઘડીને છેડે વળ નહીં, ધરતીનો છેડો ઘર. ચાલો એમ રાખો, વચ્ચે છેડો આવે ને, આપણે છેડા સાથે કન્સર્ન બોલવાના ક્યાં પૈસા પડે છે? મને એક વિચાર આવે છે. બોલો બોલો, મને વાયુનું દરજ છે તમને, વિચાર વાયુનો. રેખાએ લખ્યું છે કે ફ્લાઇંગ વિથ ફ્રેન્ડ, તો આ ફ્રેન્ડ છોકરો હશે કે છોકરી? હા સલો, અંગ્રેજી ભાષાનો આ ભારે દુઃખ, ફ્રેન્ડ લખવામાં બધું આવી ગયું, છોકરો છોકરી આવે ત્યારે જ ખબર પડે. શું આવડતી છે હવે? મહેરબાની કરીને તમારી આ બાયડા છે ભાષા બોલવાનું બંધ કરો. તમે બાયડા જ શરૂ કરો ને. ભગવાન, કહું છું હવે રેખા મોટી થઈ ગઈ ને, માન્યું કે ભણી ગણીને અમેરિકા સેટલ થઈ છે, પણ હવે એને પરણાવવાનો વિચાર કરો. ના ભાઈ સાહેબ, હવે અમેરિકામાં રહીને અમેરિકન સિટીઝન બની ગઈ હશે, આપણું કેવું થોડી સાંભળવાની છે. અરે આવે છે તો પૂછી જોઈએ. મારા પર જવાબદારી નાખતા જ નહીં, તમે પૂછજો, મને બહુ ડર લાગે છે. શેનો ડર? અને ક્યાંક આપણા નિખિલ જેવું થાય તો? આપણો નિખિલ બિચારો ભણવા માટે જર્મની ગયો હતો સાયન્ટિસ્ટ બનવા માટે, આપણે પરણ પરણ કરીને લોહી પી ગયા, આવ્યો પરણ્યો, 3 વર્ષમાં ગર્ભંગ થયો, બૈરી ગુજરી ગઈ. સાલું કમાલ છે નહીં, ગર્ભંગ થવાની મારી ઉંમર છે, થયો એ બિચારો. શું બોલો છો, શું બોલો છો? તમે વેપારી થાય ને એને બદલે તમારે વિદૂષક થવું જોઈતું હતું. કામ તો મળતે. અને નિખિલ કે આપણા લીધે થોડો ગર્ભંગ થયો છે, એના બિચારાના નસીબમાં લગ્ન સુખ નહીં લખાયું હોય, આપણે એને ફરી વાર પરણાવીશું. હા એના નસીબમાં બબ્બે વાર દુખી થવાનું લખાયું હતું, હું કે તમે શું કરી શકવાના હતા? બરાબર છે, આ ઘરમાં બધાને હું જ દુખી કરું છું ને, હું નહીં હોઉં ને તે દિવસે મારી કિંમત સમજાશે. અરે કોણે કહ્યું કે તું આ ઘરમાં બધાને દુખી કરે છે? મેં એટલું ગર્વથી બોલે જજો. અરે સવાર પડી નથી અને તમારા બંનેનું WWF ચાલુ, બંનેની સાઈઝ તો જો. અને મમ્મી તોય શું વાત વાતમાં રિસાઈ જાય છે, પપ્પાનો સ્વભાવ ક્યાં નથી જાણતી. એ ખોટું નહીં લગાણા, મને મજાકમાં એ સાચું કહેવાની આદત છે. પાછી ટીખળ. અરે પણ અરે બેટા, રેખાના લગ્ન પરથી તારા લગ્નની વાત કાઢી, એમાં તો ટીખળ પર ચડી ગયા. નહીં સુધરે, નહીં સુધરે. ભૂલેશ્વરથી વાલકેશ્વર રહેવા આવે, પણ તારા પપ્પા નહીં સુધરે. લે ભૂલેશ્વર કે વાલકેશ્વર, ઈશ્વર પણ એનો એ જ છે ને, તો સિદ્ધને સુધરવું હે? માણસની જગ્યા બદલાય એ પ્રમાણે એના વૈશ પરિધાન રેણીકણી બદલાય કે નહીં? અને તું જ કે બેટા, હમણાં રેખાને એનો એટલે
એટલે રેખાએ છોકરો પસંદ કરી લીધો? જોયું પપ્પા, ચોરી છુપી થી લગ્ન પણ કરી લીધા છે, આપણને જણાવ્યું સુધા નહીં. નહીં, આ અમેરિકાનું કલ્ચર પપ્પા, હું નહીં ચલાવી લઉં. એ ઘરમાં આવશે એટલે એવો ઝઘડો કરી જિંદગી પર નહીં બોલવાની. અરે ધીરો પર ટાઢો પર ટાઢો પર હા વધીરો છે તારી માં, જો અધૂરા મહિને જન્મ્યો છે. હું બોલો છો પપ્પા? અરે પેલા એનો કે એની નક્કી તો થવા દે. એટલે એનો ફ્રેન્ડ છે કે એની ફ્રેન્ડ છે આવશે ને ત્યારે ખબર પડશે. પણ બેટા તું જ વિચાર કર, એ લોકો આવે ત્યારે તારા પપ્પા ભુલેશ્વરની ચાલીમાં બેઠા એ પ્રમાણે બાંડીઓને લેંઘો પહેરીને બેઠા હોય તો કેવું લાગે? કેવું લાગે એટલે લોકો અમેરિકામાં આના કરતા ઓછા કપડાં પહેરે છે. મેં આટલા તો પહેરે છે કે તો આ કાઢી નાખું. રામો, રૂમમાંથી શેટનો જબ્બો લઈ આવ. છોકરો ખર્ચો કરાવે છે પપ્પા. રેખા હજી સુધી આવી નહીં, તપાસ કરી એની ફ્લાઇટ કેટલા વાગે આવવાની છે. હું હજી ઇન્ડિયા પહોંચ્યો નથી, કતારમાં છું. ઓકે, ઇન્ડિયા પહોંચ્યો એટલે મને જણાવજો. મમ્મી, હું લેબ પર જઈ આવું છું. અરે તરત પાછો આવી જજે, રેખા ગમે ત્યારે આવી જશે. અરે ભાઈ, આખો દિવસ લેબ પર પહોંચીને રિસર્ચ કર્યા કરે છે, ક્યારેક લાઈફમાં સર્ચ કરીને તો જો ભાઈ. કમાન પપ્પા, તમને ખબર છે મારી લાઈફમાં ફર્સ્ટ પ્રાયોરિટી મારી લેબ છે. બરાબર છે, અમે જાણીએ છીએ કે તું ભણી ગણીને બહુ મોટો સાયન્ટિસ્ટ થઈ ગયો છે. પણ બેટા ઘરમાં તારું ધ્યાન રાખનારું કોઈક તો જોઈએ ને. અરે કમાન મમ્મી, હું અહીંયા દુઃખી થોડો છું, એકદમ સુખી છું. અને બાકી મારી દેખભાળ કરવા માટે તમે બંને છો જ ને. મારો એકડો કાઢી નાખજે ભાઈ સાહેબ. કે પપ્પા, આગર બા આપણે ચીફ ગેસ્ટ જેવા છીએ, ખાલી ખાવા ને સુવા માટે આવીએ છે, બાકી રહી તારી મમ્મી. ને આ ઉંમરે હું તારું કેટલું ધ્યાન રાખી શકું? અને કેટ કેટલાનું ધ્યાન રાખી શકે એમ કોને, ઘરમાં ટાંટિયો ટકે તો ને એના પૂછ, ઘરમાં કેટલા રેશન કાર્ડ છે ખબર છે? તમે પાછું શરૂ કર્યું? અરે બંધ જ ક્યાં કર્યું છે. ના ના, તમે જો ઘરનું ધ્યાન રાખશો તો પછી બહાર સમાજ સેવા કોણ કરશે? વચન વગરના પ્રવચન કોણ આપશે? આખી દુનિયા સુધરશે પણ તારા પપ્પા નહીં સુધરે. જીવનમાં પૈસો સર્વસ્વ નથી. અરે શેનું સર્વસ્વ નથી? ના ના, મારા ખર્ચે ડોનેશન બધાને આપે રાખે, પછી મને લેક્ચર આપે રાખે છે કે સર્વસ્વ નથી. તો ડોનેશન આપીને ઇજ્જત તો કમાવું છું ને, મારી સમાજ સેવાની ઇજ્જત મને ક્યાંની ક્યાં પહોંચાડશે એનો તમને અંદાજ નથી. મને મારો અંદાજ આવી ગયો છે. ભુલેશ્વરથી વાલકેશ્વર, વાલકેશ્વરથી સીધો કાશી વિશ્વેશ્વર, મંદિરની બહાર દાઢી વાળ વધારીને આલાખ નિરંજન, મૈયા ભિક્ષા દે દે. અરે જબ્બો ભિક્ષામાં આપી દે ને બેટા. આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનની સીટ મને ઓફર થવાની છે. શું વાત કરે છે? અને બેટા દુનિયાની તો રીત છે ને કે કઈક મેળવવા માટે કઈક જતો કરવું પડે. યસ પપ્પા, સાંભળો. પણ તારા પપ્પા નહીં સુધરે. અરે નહીં સુધરો, શું કરે લઈશ. હા ના ના, મારો નોકર છે એટલે મને જબ્બો પહેરવાનો ઓર્ડર છે તને. એમ કપડાં સરખા પહેરે છે ને, તારું પંચું મને આપી દેજે, સળગાવી દે જબ્બાને. પણ વાસણ કપડાવાળાને આપતો નહીં, તાર વેચીને રોકડી કરશે, રોકડી એ ડોનેશનમાં આપી દેશે. એક કામ કર, મને ડોનેશનમાં આપી દો, લાવ જબ્બો. ન અપાય, ખોટો રૂપે ડોનેશનમાંથી એ પાછો આવે. આજકાલ તો ભિખારીએ પણ 5 પૈસાના સિક્કા લેવાના બંધ કર્યા છે. હાય ડેડ, હાય ડેડ, હાય ડેડ. અરે ન્યુયોર્ક થી નીકળતા પેલા ફોન ના કરાય, કઈ ફ્લાઇટ માં કેટલા વાગે આવવાની. અમે લોકો એરપોર્ટ રિસીવ કરવા માટે તો આવતા. પપ્પા તને રિસીવ કરવા માટે ક્યારના કતારમાં ઉભા છે. જો બાંડી ઉપરીને કતાર સુધી જઈએ. હે ડેડ, હું કી સ્મોલ કિડ છું જે ત્યાં ખોવાઈ જાઉં. ત્યાં તો આપણી પાસે પાસપોર્ટ હોય, પોકેટમાં ક્રેડિટ કાર્ડ હોય, ડાયરેક્ટ ટિકિટ બુક કરીને બેક ટુ બોમ્બે. એન્ડ ડેડ, આઈ એમ અમેરિકન નોટ ઇન્ડિયન. જો વિઝા લો અને ટેલિગ્રામ કરો. તારી મમ્મી સમજે તો ને, અમારે તો વાલકેશ્વર થી બોરીવલી જવું હોય ને તો એની પાસે વિઝા કઢાવવા પડે. ઓકે ઓકે, સેફલી આવી ગઈ ને? યસ બિલકુલ. સો બ્રધર ટેલ મી, હાઉ આર યુ? ફાઇન. સખી ફ્રેન્ડ? એ લુચ્ચી, સખી ફ્રેન્ડ બધું જ છે મારી પાસે. અહીં આગળ મમ્મીને પહોંચ. હા, ક્યાં છે? અને બધા લેબ પર છે. મારી લેબમાં સ્ટાફ છે, ઘરમાં મમ્મી છે, પપ્પા છે. હવે તું આવી ગઈ છે તો તું ઓકે, ત્યાં સુધી હું લેબ પર જઈ આવું, ફ્રેશ થઈ જા. નો ભાઈ, આજે તું નહીં જાઉં. નો લેબ, નો સિસ્ટર. અર્જન્ટ મેસેજ આવ્યો છે, અર્જન્ટ જવું પડશે. હું તાત્કાલિક જઈને પાછો આવું છું. ઓકે, મને સમજાવ ને કઈ જાતનું ભઈ છે? આટલા વર્ષ પછીની બેન અમેરિકા થી આવી છે અને આ લેબ પર જવા માંગે છે. ડોન્ટ બી સો ક્રુઅલ સિસ્ટર. યુ આર નોટ બી. સાંભળીસ સાંભળીસ, હું 10 મિનિટમાં જઈને પાછો આવું છું. લેબ પાસે જ છે, સાંભળ. તું પછી કહીશ એમ, નો લેબ્સ નો જોબ્સ. ઓકે ઓકે, હું જઈને પાછો આવું છું. લેબ પાસે છે. પ્રોમિસ? અરે પ્રોમિસ, ખૂબ બધી વાતો કરવાની છે તારી સાથે, પણ એક શરત. જો અમેરિકાથી મારા માટે ચોકલેટ્સ નથી લાવીને. નહીં, એવું પપ્પા કહે છે. આવજો પપ્પા. મમ્મી બાય. એક મિનિટ એક મિનિટ એક મિનિટ. હે ડેડ, તમે શું શોધો છો? ગલુડિયું ગલેડિયું. કેમ, તો મેસેજમાં લખેલું ને કે ફ્લાઇંગ વિથ ફ્રેન્ડ.
તમે તારું ફ્રેન્ડ તો ગલુડિયું છે ને નાનપણથી ગલુડિયું પાળવાનો શોખ છે કોમેડિયન હતો એનો હે ડેડ હું તો ભૂલી જ ગઈ હે ટેકન મેક્સી મેક્સી ગલુડિયું ગલુડિયું મેક્સી નામનું ગલુડિયું પાળ્યું છે હમણાં આવશે આવડું અમદું ગલુડિયું આવતું રે બેટા આવતું રે તો અલ્સેશન નીકળ્યો Maxie. Oh, all right. Hey. Hi, baby. Baby? Ala avadi moti tane baby lagi? Yeah. Aa baby to kon hu babo? Excuse me. Get me a glass of water. Etle kehti thi ke jabbo pehrine beso. Maxie, let me introduce you. Yeah. She is my mom. Hi, momsi baby. Haji baby ni pasal pade je. Aa taru magu na nakhe to saru. And he is my pop. Oh oh. Hi Popsy. Tumhe hi ke si. Oh yeah 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 yeah. Saras time pass ramakdo lai aavi che America di. Mom, tumhe jara Pop ne samjhao ne. E Rekha no American friend che. Time pass ramakdo che haru. Mom, Max ne Indian music and Indian philosophy ma khub baj interested. Any further studies mate ahi aavyo che? Hamesh mate? Oh no 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 Mom's baby. Not forever, for a few months, if you don't mind. Nee, we have no mind. Nee, એટલે સાહેબ શું છે કે આ હોય ને ત્યાં આ ન હોય તમે સાહેબ એન્ટેના જોયું એવું જબરજસ્ત એન્ટેના છે સાહેબ જેમ જેમ તમે ઘરની નજીક આવતા જાય ને તમારા મેન્ટલ વેવ્સ ધીમા પડતા જાય જેવા ઘરમાં એન્ટર થાય ને હાવ ડેડ મગજ શું બોલ્યા નહીં કઈ નહીં એટલે હું શું કહેતો હતો કે મેક્સી ભાઈ એટલે અમે કોઈ અપરાધ કર્યો છે કોઈ ગુનો કર્યો છે કે આમ અમેરિકાથી એરપોર્ટથી સીધા અમારે ત્યાં આવ્યા ભાઈ સાહેબ એટલે અમારો કઈ વાગ ગુનો ખરો કે તમે સીધા એ પધરામણી કરી મોમ મેક્સીને ઇન્ડિયન મ્યુઝિક અને ઇન્ડિયન ફિલોસોફીમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે એની ફર્ધર સ્ટડીઝ માટે અહીં આવ્યો છે યા 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 ઓ વેલ 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 મે સાંભળ્યું છે આ ગલુડી તો આપણી ભાષા ઈ બોલે છે હે ડેડ હી ઇઝ ગુજરાતી હી ઇઝ ગુજરાતી આ દી જનરેશન જોઈ હું ગુજરાતી છું અંગ્રેજીમાં કેવું પડે આઈ એમ ગુજરાતી તો સ્ટેટસ રહે હમે વાળાને ભરોસો પડે આહા સમજી ગયો વાલા સમજી ગયો એટલે મૂળમાં તો પેલા જેવું જ ને પેલું ડાયાનું ડેની કરુનું કેની દેશી માલ પર પરદેશી લેબલ હલાવેરા ગોવાલા હલાવેરા યા 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 ઓ બે લુક 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 મારે જંગલ જવું છે જંગલ લોટે ને એ આમ સીધા પાછળ ડેડ નો જંગલ 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 ને આવડું મોટું ઉગાડ્યું છે ફર્યા કરો એમાં ડેડ મેક્સી જંગલ માં જવા માંગે છે જંગલ જંગલ એટલે બાથરૂમ માં છે જાવ ને સીધા તમે લોકો જંગલ બાથરૂમ માં રાખો તમે ક્યાં રાખો જોડે લઈને ફરો અચ્છા અચ્છા જંગલ જવું છે જંગલ ઓ અચ્છા અચ્છા ઓપનર ની આદત છે બેસી જાઓ રેલવે ના પાટે પાટે યુ સી મિસ્ટર મેક્સી ધ હોલ સિટી ઇઝ ટોયલેટ સિટી એક્સક્યુઝ મી યોર નેમ પ્લીઝ કાનો માત્ર વગર નું મફત મેફેટ ઓલરાઈટ નાવ લુક મિસ્ટર મેફેટ આમ હાવ મફત ના ભાવ માં કાઢી નાખવા જેવો નથી ભાઈ આઈ એમ સોરી મિસ્ટર મેફેટ મે સાંભળ્યું છે કે યા ઇન્ડિયાના જંગલ માં બિગ બિગ બાવાઝ રહે છે હા બિગ બિગ બાવાઝ રહે છે ઓ યા મારે બાવા ને મળવું છે મારે એમને મારા ગુરુ બનાવવા છે તમે પોતા ગુરુ ઘંટાળ જેવા છે યાર હું કરવા બીજાને ગુરુ બનાવો છે આ જો હલતું મશીન સરસ લઈ આવી છે આ જો આમ જરા હે શું કરો છો મેક્સી અમેરિકામાં એક બુકમાં વાંચ્યું હતું કે ઇન્ડિયામાં હિમાલય જંગલોમાં બિગ બિગ બાવાઝ રહે છે જે લાઈફનું ટ્રુ નોલેજ આપી શકે એમ છે નોલેજ ને કાલે સાહેબ એવા જંગલમાં મૂક્યા હું કે બહાર નીકળવાનો રસ્તો જ ન મળે એટલે કે બહાર નીકળવાનું મન જ ન થાય એમ ચૂપ રો ને પણ શું કામ વચ્ચે બોલો છો રેખા બેટા તમે લોકો થાકી ગયા છો ચલો 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 નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ અરે તને ખબર છે મેં તારો રૂમ હજુ એમને એમ સાચવીને રાખ્યો છે તો નાની હતી ને જે સોફ્ટ ટોય થી રમતી હતી ને એ પણ બધા સાચવીને રાખ્યા છે જા જા જો 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 હમણાં જો એક સોફ્ટ ટોય બાકી રહી ગયો એ ભાઈ એ એ પવન પુત્ર આમ નીચે આવો નીચે આવો છે ને છે ને બાકી અને જોને લાગે ને કે આપણા પૂર્વજો કેવા દેખાતા છે સાહેબ એ બાજુ આપણે નો એન્ટ્રી છે આપણી પધરામણી અહીં કાર્ગો માં આવે ને અમારો કાર્ગો જ છે સ્ટોર રૂમ છે પધારો યુ મીન યુ ઓલરાઈટ યે હું શું કહું છું સાહેબ કે આમ સામાન માં બીજું કોઈ લાવે છો તો કે ના વાળા સામાન જેટલા જ બીજું લાવે છો પધારો પધારો હું શું કહું મેક્સી હાર્દિક વાત ઓલરાઈટ બેબી એ સાહેબ હું શું કહું તમે ત્યાં સુધી બાથ લઈ લો
No. મારે મૂડ આવશે ત્યારે હું બાથ લઈશ, ઓલરાઈટ? મૂડ આવશે ત્યારે? જોઈ જોઈ તારી દીકરીને અમેરિકામાંથી લાવવા માટે બીજું કઈ ના મળ્યું, વર્લ્ડ ક્લાસ નો બાવો લઈ આવી. વાહ. અરે ના ભાઈ ના, એનો કોઈ ઓળખીતો હશે. અહીંયા એરપોર્ટ પર ઊભી હશે ને ઇન્ડિયા આવવા માટે, ત્યાં અચાનક ભેટો થઈ ગયો હશે, એટલે રેખાની સાથે આપણા ઘરે આવ્યો હશે. શું ઘરે આવ્યો હશે? માણસ મહેમાન બનીને આવ્યો તો એમ કે થોડા દિવસ, બે ચાર છ દિવસ. પણ બડો ભાવ આવતા ની સાથે બોલે કે ફ્યુ 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 મંથ્સ. એટલે પણ ફ્યુ એટલે કેટલા એ તો બોલ, બે ચાર છ મહિના કે બે ચાર છ વર્ષ? અરે ના ભાઈ ના, તમે ચિંતા ના કરો, રેખા કે આવા મુફલી સાથે પરણે બરણે નહીં. છતાં આપણે એને પૂછી જોઈશું કે એલફેલ બોલશે ને તો હું તો એને ધમકાવી નાખીશ. અરે આવા માણસ સાથે મારી દીકરી પરણે તો મારે લોકોને જવાબ શું આપો? કહેવાનું બાવાના બે બગડ્યા, ઇલેક્શનમાં ઉભા રહેવાના જો ને, અને જોડે ફેરવજો, મુંબઈના બધા બાવાના વોટ્સ તમને મળશે. દરેક વાતનું વતેસર કરો છો, તમે ચિંતા નહીં કરો, થોડા દિવસોમાં માણસને ક્યાંક મોકલાવી આપીશ. શું મોકલાવી આપીશ? તમારે તમારે કારણે થયું છે આ બધું. મેં શું કર્યું છે? શું કર્યું એટલે 15 વર્ષથી કાચી કુમળી વયે તમે રેખાને અમેરિકા ભણવા મોકલી આપી તમારી બેનને ત્યાં. ત્યારે હું ના પાડતો, ત્યારે તમે શું કહેતા હતા? કંઈ ઇન્ડિયામાં સારું એજ્યુકેશન નહીં મળે, અમેરિકામાં રેખાને સારું એજ્યુકેશન મળશે. ત્યારે હું મન મનાવતો રહ્યો કે સલું ભણી ગણીને માણસ માણસ કે ડોક્ટર બનશે, સીએ બનશે. બાવી બની ગઈ બાવી. બોલો, રામ જાણે પેલો બાવો કી કામ ધંધો કરતો હશે કે નહીં. આવો આવો સંભાળીને આવો. આવો આવો પ્લીઝ પ્લીઝ સંભાળીને પગાઈ દીજે. શું થયું? મમ્મી કોણ છે? જી મારું નામ ગીતા છે. પગે શું થયું? કાંઈ નહીં, શું થયું ને કે હું અહીંયા હાઉસકીપરના જોબના ઇન્ટરવ્યૂ માટે આવી હતી. રસ્તો ક્રોસ કરીને આ બાજુ આવી રહી હતી, ત્યાં સામેથી અચાનક મારી ગાડી ધસી આવીને ગાડીની ટક્કર લાગીને પડી ગયા. ધ્યાન રાખવું જોઈએ ને ગાડીનું. જો પ્લીઝ તમે એમને કંઈ નહીં કહેતા, કારણ કે વાંક એમનો નહોતો. હું જલ્દી જલ્દી ચાલવા ગઈ, એમાં મેં જ મારું બેલેન્સ ગુમાવ્યું અને એ પડી ગયા અને પગે મોચ આવી એવું લાગ્યું, એટલે મેં ટેકો આપીને ઊભા કરાને કહ્યું કે ઘરે ચાલો આરામ કરીને પછી ઘરે જજો. અમારા જેવાના નસીબમાં આરામ નથી હોતો. આરામ જ કર્યા કરું તો ફેમિલીને હેલ્પ ક્યારે કરી શકું? પપ્પા ઘર પાસે હતું એટલે ઘરે લઈ આવ્યો, ડોક્ટરને બતાવી દે, હું ડોક્ટરને ફોન કરી દઉં. આજે એમ્બ્યુલન્સ, જલ્દી એમ્બ્યુલન્સ બોલાવો. અરે નહીં, જુઓ મને ડોક્ટર કે એમ્બ્યુલન્સની જરૂર નથી. નહીં ભલે ના આવતી એમ્બ્યુલન્સ, અમારા ઘરમાં કોઈ એમ્બ્યુલન્સ જોઈ નથી ને, એટલે આવે તો જોઈ લે ને આ કઈ રીતે જવાય, બેસીને જવાય કે સૂઈને જવાય. અરે મમ્મી પાસે હળદરનો લેપ કરાવી લઈશ એટલે કાલથી ફરી પાછી જોબ માટે નીકળી શકું ને. થેન્ક યુ. અચ્છા તમારા ફાધરનું નામ શું, શું કરે છે? જી મારા ફાધરનું નામ દ્વારકા પ્રસાદ જાની, એક પ્રાઇવેટ કંપનીમાં અકાઉન્ટન્ટ છે. સાધારણ ઘરની લાગે છે. નહીં ચિંતા નહીં કરો, આવા વાગબાણ તો આવતા જ રહેશે. નહીં એટલે કે આમ ફેમિલીમાં કોણ કોણ વસાવ્યા છે આપણે? નહીં સોરી માફ કરજો, એટલે હું શું વેપારીની ભાષા બોલાઈ ગઈ ને, વેપારી છું ને એટલે માર્કેટની ભાષા. નહીં એટલે ફેમિલીમાં કોણ કોણ રાખ્યા છે આપણે? ઉઈ જો પાછું. મારી મમ્મી છે, એક નાની બેન પણ છે પ્રીતિ, એસએસસીમાં ભણે છે. તું બીજું કંઈ કરે છે? જી અત્યારે તો જોબ શોધું છું. 12th સુધી ભણી પણ ત્યાર પછી મારા ફાધરને પરવડી શકે એમ હતું નહીં ને, એટલે નાની નાની ટેમ્પરરી જોબ્સ કર્યા કરું. જોકે આજે પણ ઇન્ટરવ્યૂ માટે જ નીકળી હતી. પણ આજે નસીબ સાથ નહીં આપતું હોય કેમ? નહીં આપશે, આપશે નસીબ સાથ આપશે, ચિંતા નહીં કરો, નસીબ સાથ આપશે. ચાલો હું તમારી સંભાળી લઉં છું. ચાલો હું તમને ગાડીમાં ઘરે મૂકી જાઉં. ના ના જો પ્લીઝ તમે તકલીફ નહીં કરો, હું મારી મેળે ચાલી જઈશ. હું ડ્રાઈવરને કહું છું એ મૂકી દેશે. અને નિખિલ તું રેખાને મળી લે, રેખા તારી રાહ જોતી હશે. રેખા મારી નાની દીકરી, હમણાં જ અમેરિકાથી આવી છે. શું છે કે વર્ષોથી ભાઈ બહેન એકબીજાને મળ્યા નથી ને, એટલે ચાલો હું તમને ગાડી સુધી મૂકી દઉં. પ્લીઝ તમે તકલીફ નહીં કરો, હું મારી મેળે ચાલી જઈશ. પણ તકલીફ છે ને, એક સ્ત્રી તકલીફમાં હોય ને હું સ્ત્રી થઈને એને મદદ ના કરું? ભાઈ મારું તો કામ જ સમાજ અને સ્ત્રીઓની સેવા કરવાનું છે. ચાલો જી આવ. ચાલો જી સંભાળીને. થેન્ક યુ. ગાડી કાઢો. આવજો અને ગાડીને એમ્બ્યુલન્સ સમજીને જ જજો. આવજો. નિખિલ કેટલી સુશીલ અને સમજદાર છોકરી છે. નહીં ખરેખર આ છોકરીને જેને મને માલાની યાદ આવી ગઈ, તારી પહેલી પત્નીની. એ પણ આવી સમજદાર હતી ને. આજે જો માલા હયાત હોત તો ઘરમાં તારું બાળક રમતું હોત, તમે
દાદા દાદી બનીને બધું જ ભલે એની ઉપર ઠાલવતા હો. પપ્પા હું રેખાને મળી લઉં. તે મારી વાત તો પડઘો ન પડે ભાઈ. પપ્પા પડઘા ચારે દિશાઓમાં ફંગોળાઈને આપણને સંભળાતા હોય છે. પડઘાની ભ્રમણામાં જીવવું એના કરતાં મૌન રહેવું વધારે બહેતર છે. કારણ કે પડઘા એ પડઘા છે પપ્પા, એ ક્યારેય વાણી નથી બની શકતા. અરે નિખિલ, તું શું કામ અત્યારથી હિંમત હારી જાય છે? જો ભાઈ માલા ચાલી ગયાનો મતલબ એ નથી કે તારે પણ જિંદગી પર લગ્ન સુખથી વંચિત રહેવાનું. જો ભાઈ વેપારે પાવર દો છું પણ વ્યવહારે અર્ધો છું, એટલે વેપારીની ભાષા સિવાય બીજી કોઈ ભાષા મને આવડતી નથી. અમને પણ અમારી મૂડી પરનું વ્યાજ જોઈએ કે નહીં બેટા? હા પપ્પા, એક સાવ અજાણી છોકરી સાથે તમે. અજાણી છોકરી? મને એમ કે લગ્ન પહેલાં આપણે કોઈ છોકરીને ઓળખતા હોઈએ છે? નથી ઓળખતા ને. ઓળખ્યા પછી શું કરીએ છીએ? આ ખાડા કાન કરીએ છીએ ને મારી જેમ. અરે ભાઈ, તું કહેતો હતો એના ફાધરને હું મળું, એમની સાથે વાત કરું, એમને સમજાવું. પપ્પા, એક મિડલ ક્લાસની છોકરી છે, એ આપણા ખાનદાન સ્ટેટસ મોભાને અનુરૂપ નથી. મમ્મી ના જ પાડશે. માલાની વાત જુદી હતી, એના ફાધરનું સ્ટેટસ હતું અને કદાચ મમ્મી એટલે જ હા પાડી છે. બાકી આ છોકરી મને પસંદ હોય તોય નહીં પપ્પા, આ વાત અહીંયા જ રહેવા દો. મમ્મી નહીં માને એ ના જ પાડશે. એક મિનિટ યામિની, આ ગીતા સારી છોકરી છે તો નહીં, એટલે નિખિલને પણ ગમી છે તો નહીં, એટલે તમે જો કહેતા હો તો. મારે શું કહેવાનું છે? એટલે જો નિખિલના લગ્ન. નિખિલ, તું રેખાને મળી લે, પછી બંને ડાઇનિંગ ટેબલ પર આવો. રેખા તારી રાહ જોતી હશે. જી મમ્મી. કઈ જાતના માં છો તમે? દીકરાને પત્નીના મૃત્યુ પછી એક છોકરી ગમી, તમને જવાબ આપણને બદલે કાઢી મૂક્યો. કહી દઉં તો ને મોડા પણ કે મને આ છોકરી પસંદ નથી, કારણ કે મિડલ ક્લાસની છે. મિડલ ક્લાસની છોકરી સાથે પરણાવું તો પછી મારા સ્ટેટસનું શું, મારી ઇજ્જતનું શું? બરાબર છે, મારા સ્ટેટસ મારી ઇજ્જતનો વિચાર તો મારે કરવો જ જોઈએ ને. તેલ લેવા જાય તમારું સ્ટેટસ, દીકરાનો વિચાર નથી આવતો, તમને તમારો સ્ટેટસ તો વિચાર આવે છે. મારા સ્ટેટસનો વિચાર હું નહીં કરું તો બીજું કોણ કરશે? કઈ નહીં, ઓલરાઈટ, તો બોલાવો એને. કહી દો ને મોડા પર ના એટલે પત્યું. ને હું હા પાડું તો? તો કહી દો ને હા એટલે. તમે તમે ફરી બોલો. તમે તમે શું કહ્યું? તમે મેં કહ્યું હું હા પાડું તો. તમે હા પાડી? ખરેખર હા પાડી? હા પાડી. નહીં, મારા માન્યામાં નથી આવતું. અરે ગીતા સાથે મેં વાત પણ કરી લીધી છે. એક મિનિટ, હવે મને હાર્ટ એટેક આવશે. જો મને આમ દિલ પર છે ને બોજ બહુ વધી જશે. તમે વારે ઘડી હાર્ટ એટેકના ઝટકા નહીં આપો મને. અરે જે છોકરીને મેં અહીંયા બોલાવી હોય એને જ ના પાડું? તમને એને બોલાવી? હમ, ગીતા અમારા વિમેન્સ વેલફેર એસોસિએશનના જોબના ઇન્ટરવ્યૂ માટે આવી હતી. દૂરથી જોતા જ મને છોકરી ગમી ગઈ હતી, મારી આંખોમાં વસી ગઈ હતી, અને એટલે જ આજે મેં એને ઘરે બોલાવેલી. પણ તમે તેની સાથે એવી રીતે વર્ત્યા જાણે તમને ઓળખતા ના હો, અને એ પણ એવી રીતે વર્તી, તો આવું કરવાનું કારણ શું? કારણ કે એને ક્યાં ખબર હતી કે નહીં આગળ મેં બોલાવી છે. એટલે એને માત્ર મેસેજ આપવામાં આવેલો કે એક હાઉસકીપરની જોબ ખાલી છે. એટલે બિચારી છોકરીના હાથમાંથી જે એડ્રેસ પડી ગયું, જે કાર્ડ પડી ગયું, એ આપણું જ હતું? અરે પણ આવું બધું કરવાનું કારણ શું છે? બહુ મોટું કારણ છે. જો તમને ખબર પડે કે ગીતા મારી ઓળખીતી છે, અથવા તો ગીતાને મેં અહીંયા બોલાવી છે, તો તમે ચોક્કસ એનામાં કોઈ ખોડખા પણ શોધી કાઢો, અને નિખિલનો પણ સાચો રિસ્પોન્સ જાણવા ન મળે ને. કેટલો ભરોસો છે મારા પર તમને? નહીં, ખરેખર ખરેખર તમે પહોંચેલી માયા છો. સુધર્યા નહીં તમે? તમે પણ ક્યાં સુધર્યા છો? નહીં સુધરું યામિની, ક્યારેય નહીં સુધરું. ખરેખર આ છોકરીને જોઈને મને આપણી ભૂલેશ્વરના દિવસોની યાદ આવી ગઈ. કેવા દિવસો હતા નહીં, નાનકડા નિખિલને સુવાડીને રોજ નોકરી પરથી રાતના આવું ત્યારે એક જ થાળીમાં લુખી ખીચડી અને બસ દૂધ પીતા, આપણું રોજનું જમણ. ખરેખર મને તો એમ લાગતું હતું યામિની કે તમે નથી ભૂલ્યા એ દિવસો, પણ ખરેખર નથી ભૂલ્યા, ખરેખર નથી ભૂલ્યા. તમે નથી ભૂલી ને ભૂલવાની પણ નથી, એટલે તો આ છોકરીને મેં પસંદ કરી છે. લોકોને કહી શકાય ને કે આને કહેવાય સાચી સમાજ સેવા. કરોડપતિ હોવા છતાં એક મિડલ ક્લાસની છોકરીનો મેં વહુ તરીકે સ્વીકાર કર્યો છે. નિખિલના લગ્ન આ છોકરી સાથે કરાવીશ, એનો ઉદ્ધાર કરવાની મારો અહમ પોષવા. વર્ષો સુધી લોકોના મેળા મેં સહન કર્યા છે, એ મેળા મારવાનો મારો મારો છે. Thank you.
disturbed me? Don't you see who meditation mahato? Who tension mahato? What tension? Maka sahib, suje ghar ma atyare koi nathi, pan set setani no avano samay thai gayo che. Have mota set aave ne aa vaaju vaagtu jo ne, to man to dhoi nakhe. All right, all right. Hey Ramu, mane ek baat kehne. Tari pase chilam chai? Na. Chirut? Na. Cigarette? Na. Indian beauty? Na. Tobacco? Tambaku? Na. To tari pase su che? Mere paas maa hai. Hey, mere paas to wo bhi nahi hai. Ramu, upar ne kya jaachi yahan, yahan. Ramu tu koi mota baba ne olket? Baba ne? Yes. Mare koi mota baba ne malvuch. થોડા દિવસ રાહ જુઓ, આમને આમ ચાલશે તો ઘરમાં જ બાવા મળી જશે. એટલે મોટા સેઠ એ પણ ભગવા પેરી તમારી જેમ જ નાચતા હશે. નો 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 નો, તે મિસ્ટર મેફે તું નામ લીધું અને મારું કોન્સન્ટ્રેશન જાતું રહ્યું. હવે મારે ફરી પાછું મેડિટેશનમાં જવું પડશે. સેઠે કહ્યું તમે કપડાં ઉતરાવીને ધોઈ નાખજે, કપડાં ઉતરાવવા પડશે. અરે મકા સાહેબ શું કરો છો, આપણે ગરબા નથી રમવાના, સેટ આવશે મારી નોકરી જતી રહેશે. મકા સાહેબ આવું નહીં કરો, મકા સાહેબ પ્લીઝ. અરે મકા સાહેબ આવું નહીં કરો. અલ્લે એ શું તમાશો માંડે છે, બંધ કરો બંધ કરો. અલ્લે મારું ઘર છે કે ચાંદની બાર છે? રામુડિયા તને કેટલી વાર કહું છું કે આની જોડે નાચવાનું નહીં અને રવાડે નહીં ચડવાનું. કાઢી મૂકીશ નોકરીમાંથી, કામ ધંધો છે કે નહીં? આ કેટલો ગંધાય છે, કેટલો ગંધાય છે. મેં તને કહું તું ને, ખબર ન પડે મને કપડાં ધોવા નાખી દેજે. હા અરે સેઠ શું કરું, સવારથી ઉતરવાની કોશિશ કરું છું પણ માનતા જ નથી. રેખા ક્યાં ગઈ? કેટલી વાર કહેલું કે આને રેઢો નહીં મૂકવાનો, સાંકળે બાંધીને જા અથવા જોડે ફેરવતી જા. રેખા, રેખાબેન તો નાકે ગયા છે, કહીને ગયા 10-15 મિનિટમાં આવજો, ત્યાં સુધી મારે જ આનું ધ્યાન રાખવાનું. એટલે ગાંડાના ગામ વસે, ઘેલાના થોડા વસે. કામ કર અને નાસ્તો નાકા સુધી મૂકી આવ. પેલું મેકડોનલ્ડ છે ને એની સામે, ઘેનમાં નાસ્તો અમેરિકા ભેગો થઈ જશે. પાડું મોટું અમેરિકા ઇન્ડિયાને ડમ્પિંગ ગ્રાઉન્ડ જ સમજે છે, માલ ભેગા માણસોએ ડમ્પ કરવા માંડ્યા. એ ભાઈ જો હવે આના માતાજી આવ્યા લાગે છે. ઓ ભાઈ, એ ભાઈ, ઓ મકા ભાઈ, રહેવા દો. એટલે આની સ્પ્રિંગ ક્યાં છે? ખબર નહીં સાહેબ, આને ક્યાંથી પકડો એ જ સમજાતું નથી. આનું એક એક અંગ છૂટું લાગે છે. આ ભેગો ભેગો હું નાચવા માંડ્યો. ઓ ભાઈ, ઓ માકા ભાઈ, ઓ ભાઈ, હાશ માણ માણ, ડાન્સિંગ મશીન બંધ થયો. બસ ભાઈ, એકલું ડોકું લેવા માંડ્યું. બેસો. હાશ પાણી 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 ભાઈ, અમને ગંગા જળ આપો. તે મકા ભાઈ, હું એમ કહું કે આમ તમારું મૂળ નામ શું? મૂળ મૂળ હા, પાણી પી લો. હા મૂળ માલ વાપી માં બનેલો છે, ઉપર લેબલ ખાલી યુએસ નું છે. પ્રોડક્શન હાઉસ ગોતીએ. કાચો માલ ક્યાં બનેલો? યા નહી, બાપાની કુંડળી માડવાની છે. બાપા જેવું કઈ રાખ્યું છે? અમારા બધાને એક એક બાપા હોય, તમારે હોય એક એક બાપા? ઓલરાઈટ, યુ મીન પોપ? ઓકે, આઈ હેવ નો પોપ. બળ બળ આરામથી કહે છે કે આઈ હેવ નો પોપ. એટલે વગર મા બાપે પ્રગટ થે, પેલા કર્ણ ની જેમ કવચ કુંડલ સાથે. કર્ણ કુંડલ, કર્ણ કુંડલ. વાહ વાહ, સરસ. તમે એને શું કામ હેરાન કરો છો? નહીં, આ તો એના મા બાપ એને જન્મ આપવા માટે શું કામ હેરાન થયા એનું કારણ પૂછતો હતો. એના પેરેન્ટ્સ વિશે હું તમને કહું છું. એના પેરેન્ટ્સ ના ડિવોર્સ થઈ ગયા છે. એના ફાધરે ફરીવાર મેરેજ કરીને ન્યૂ જર્સીમાં સેટ થઈ ગયા છે. મૂળ ઇન્ડિયન છે, અમેરિકામાં રહીને અમેરિકન બની ગયા છે. અને મધર? મધર ઓલરાઈટ, માય મોમ, મારો મોમ એ પણ રીમેરેજ કરી અને સાઉથ આફ્રિકામાં સેટલ થઈ ગયા છે. યુ સી, સો આઈ એમ હાફ ઇન્ડિયન, હાફ અમેરિકન એન્ડ હાફ સાઉથ આફ્રિકન. ટૂંકમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ ડિશ એમ. વાહ વાહ વાહ, કેવું પડે. ભાઈ એમ પૂછું કે તમારા મા બાપ ને ડિવોર્સ લેવાનું કારણ શું? તમે એના દાદા એ પણ એની દાદી સાથે ડિવોર્સ લીધા હતા. અને મધર? ઓલરાઈટ, મારા મધર ને મારા મધર ના મધરે પણ એમના હસબન્ડ સાથે ડિવોર્સ લીધા હતા. વાહ 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 વાહ, શું છેડા ખાનદાન છે, જેવો તો છેડા છૂટા જ કરતા ફરે છે. વાહ ભી વાહ, કેવું પડે. મને લાગે છે કે તમારું બાળક જન્મશે ત્યારે એક હાથમાં મેરેજ સર્ટિફિકેટ હશે, બીજા હાથમાં ડિવોર્સ સર્ટિફિકેટ હશે. ઓ યા 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 યા. હે ડેડ, અમેરિકામાં તો હવે મેરેજ સિસ્ટમ ભૂસાતી જાય છે. ઓ યા એન્ડ અંકલ, ડુ યુ થિંક મેરેજ કરવા જરૂરી છે? આઈ મીન, વન્સ યુ લવ અ પર્સન, પછી કમ્પેનિયનશિપ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, નહીં?
કમ્પેનિયનશિપ એટલે મૂળમાં તો દોસ્તી જ ને ભાઈ. ઓ યા યા. તો એ દોસ્તી લગ્ન કરીને ના નિભાવી શકાય? યા. બટ ડેડ, દોસ્તી એમ નેમ નિભાવી શકાતી હોય તો પછી મેરેજ ઝંઝટ શું કામ? બેટા, તમે જેને ઝંઝટ કહો છો એને અમે સંબંધ કહીએ. ચોરીના ચાર ફેરા ફરતી વખતે પતિ પત્નીને ઇન્ડિયામાં શપથ લેવડાવવામાં આવે છે કે જિંદગીભર દોસ્તી જેમ રહેજો, તકલીફમાં એકબીજાને દોસ્તી જેમ મદદ કરજો. પણ એ દોસ્તી પવિત્ર ગાંઠથી બંધાયેલી હોય છે, એટલે જિંદગીભર એકબીજાનો સાથ નિભાવે છે, તમારી જેમ છૂટા નથી પડી જતા. મેક્સ મેક્સ, ડેડને ઉપદેશ આપવાની આદત છે. ટેક મૂવ. પૂછી શકું કે તમારી સવારી કઈ તરફ ઉપડી? હા, ઓફ કોર્સ, વાય નોટ. પાર્લાના આશ્રમમાં બહુ મોટા સ્વામી હિમાલય હતી, ઇન્ડિયન ફિલોસોફી પર લેક્ચર દેવા માટે આવી રહ્યા છે. મેક્સને ગમી જશે તો એમની સાથે હિમાલય ચાલ્યો જશે, લાઈફનું સાચું નોલેજ મેળવવા. લાઈફનું સાચું નોલેજ? ઓ યા યા. બેટા, સંસારનું સાચું જ્ઞાન આવા સાધુ કે સ્વામી પાસેથી નહીં મળે. જોઈતો તો લઈ જાય ને સવારની 8:32 ની વિરાર ફાસ્ટમાં. બતાવે ને ઘેટા બકરાની જેમ પુરાયેલા મુંબઈના માણસોને રોજ સવારે મુંબઈની ભીડમાં છુદાઈ જવા માટે તકલીફોની હુતાશનીમાં હસતા મોડે હોમાતા રહે છે. ઘરે જઈને બૈરી છોકરા સાથે ઝઘડે છે, છૂટા નથી પડી જતા. વળી પાછા બીજા દિવસે એ જ બૈરી છોકરા માટે કમાવા નીકળી પડતા હોય છે. બેટા, સંસ્થાનું સાચું જ્ઞાન સંન્યાસમાંથી નહીં, કર્મમાંથી મળશે. તકલીફ સાચું જ્ઞાન આપશે, તપ નહીં. એને કે કોઈ કામ ધંધો શરૂ કરી દે, બધા દુઃખ દૂર થઈ જશે. રેક્સ, ધેટ ઇઝ યુ ટેક અ મૂવ. વોટ્સ યોર પ્રોબ્લેમ બ્રધર? નો પ્રોબ્લેમ. અરે, તમારા લોકોની સવારી કઈ તરફ? નો લેક્ચર પ્લીઝ. નો લેક્ચર? હવે આમે લોકો મંદિરમાં જઈએ છે સ્વામી મહારાજને મળવા. ઓકે ઓકે. હા હા, સ્વામી મહારાજને મળવા. સ્વામી મહારાજ આનું કરી નાખશે તો એ ખબર નહીં પડે. હા બેટા, તમે આવી ગયા, સારું થયું. હું જરા ઉપરની રૂમમાં છું અને મમ્મીજી આવે તો કહેજો કે આજે મારે મીટિંગમાં જવાનું છે, તાજમાં ડિનર પણ ત્યાં જ લેવાનું. એટલે ઘરે રસોઈમાં મારા પર કોઈ એક્સપેરિમેન્ટ ન કરે, એમના ઉપર કરે. ભલે પપ્પાજી. અને આપ સાહેબ? હું નથી જમવાનો. કે હજુ તો સાંજના 5 જ થયા છે જી. સાંજના 5 જ થયા છે જી. ઇનફેક્ટ ગીતા, હું તને અત્યારે ઘરે મૂકવા માટે જ આવેલો. હું લેબ પર જાઉં છું, રાતના ત્યાં જ રોકાઈશ, સવારે આવીશ. ઓકે. નિખિલ, આજે પણ છેલ્લા 3 મહિનાથી, જ્યારથી હું લગ્ન કરીને આ ઘરમાં આવી છું, ત્યારથી જોઈ રહી છું કે દર અઠવાડિયે 3-4 દિવસ તમે આમ મારો પણ વિચાર નહીં કરવાનો. ગીતા, તારો પણ વિચાર કરવાનો અને પ્રોજેક્ટનો પણ વિચાર કરવાનો. જો પ્રોજેક્ટ અધૂરો રહી જાય તો બહુ મોટું નુકસાન જાય, તને ગમશે? પણ એનો અર્થ એમ તો નથી થતો ને કે માણસ 24 કલાક કામ ધંધામાં જ રચ્યો પછી રે બૈરી છોકરાને ભૂલી જ જવાના સાવ? ક્યાં 24 કલાક થા? ક્યાં 24 કલાક થા? સવારથી તારી સાથે છું. આપણે બંને અહીંયાથી સાથે બહાર ગયા, પિક્ચર જોયું, શોપિંગ કર્યું, લંચ લીધું, ગાર્ડનમાં ફરવા ગયા. તું થાકી ગઈ, પછી બસ કંટાળો આવે છે, ઘરે ચાલો. હા બાબા, પછી ઘરે આવ્યા. હવે જો આટલી મોજ મજા કરી કરાવી, ભાઈ હવે તો મારું કામ શરૂ કર્યું કે નહીં? નહીં, પછી તું જ કહીશ ઘરમાં બેસી રહો છો, કામકાજ કરતા નથી, બૈરી ગેલા થઈ ગયા છો. લુચ્ચા લુચ્ચા. મને એક વાત કે, પહેલાથી તારું રૂટિન આવું જ છે? હા, કેમ? તું માલાને પણ આમ જ છોડીને જતો? અત્યારે માલાને યાદ કરવાની શું જરૂરત આવી છે? ત્યારથી તું દરેક વાતમાં તારી કમ્પેરિઝન માલા સાથે કરે છે. વાય નિખિલ, પ્લીઝ, જો તું આમ ડિસ્ટર્બ નહીં થઈ જા. મારો પૂછવાનો આશય ફક્ત એટલો જ હતો કે ક્યાંક મારા પ્રેમમાં તો કોઈ કમી નથી રહી જતી ને, જેને કારણે તું દર મિનિટે માલાને મિસ કરતો હોય અને આમ જાણી જોઈને મારાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. ખબર ગીતા, જો એવું કંઈ પણ હોત તો મેં તારી સાથે લગ્ન જ ન કર્યા હોત. ઇનફેક્ટ મને તારા તરફથી કોઈ ફરિયાદ નથી, કોઈ ઓછપ નથી. સાચું કહું ને ગીતા, તો મને ગીતા મહારાજને કે ફટાફટ નાસ્તો બનાવી નાખે. અરે મમ્મીજી, અત્યારે કોણ આવવાનું છે? પરમ દિવસે અમારી મંડળની ઓફિસે ચીફ મિનિસ્ટર આવવાના છે 15th એનિવર્સરી નિમિત્તે. એટલે તે દિવસે કોણ શું બોલશે, શું પહેરશે, શું નાસ્તો રાખવો, એ બધું ડિસાઈડ કરવા માટે કમિટીની મીટિંગ હમણાં ઘરે બોલાવી છે. ઓકે. અને હા હા, એ લોકો આવે ને ત્યારે જરા સરખી સાડી પહેરીને બેસજે, અને મારા કબાટમાંથી મારો ડાયમંડ નેકલેસ કાઢીને પહેરી લેજો. ઓકે. પણ મમ્મીજી, એની શું જરૂર છે આ સાડી? સાડી તો દીકરી ભલે ગરીબ કુટુંબની હોય પણ વહુ તો અમારા ખાનદાનની છે ને. તમને મિડલ ક્લાસ વાળા માણસોને બધી ખબર ના હોય એટલે કેવું પડે. નિખિલ ક્યાં જાય છે? મમ્મી
હું લેબ પર જાઉં છું રાતના, ત્યાં જ રોકાઈ સવારે આવી. બરાબર છે બેટા, દરેક માણસે કામ તો કરવું જ જોઈએ ને, બેઠા રહેવાથી તો આળસુ થઈ જવાય. ગીતા, તારા સસરા આવી ગયા? જી મમ્મીજી, ઉપર રૂમમાં છે અને સાંજે બિઝનેસ મીટિંગ માટે બહાર જવાના છે, એટલે એમણે કહ્યું છે ડિનર પણ એ બહાર જ લેશે. ગીતા બેટા. અરે પપ્પા, તમે અત્યારે કેવી રીતે? નમસ્તે બેટા. ગઈકાલે આપણા ઘરે સત્યનારાયણની કથા રાખી હતી, તું તો ના આવી શકે એટલે પ્રસાદ આપવા આવ્યો તો, અને સાથે તારી મમ્મીએ મોહન થાળ બનાવીને મોકલાવે છે, તને બહુ ભાવે છે ને? હા પપ્પા, સારું કર્યું તમે મારી માટે મોહન થાળ લેતા આવ્યા મમ્મીના હાથમાં. મમ્મીજી, પપ્પા, પ્રીતિની એસએસસીની એક્ઝામ્સ ક્યારથી શરૂ થાય છે? બેટા પરમ દિવસથી શરૂ થવાની છે. પરમ દિવસથી? ભલે, તો હું ગીતા, આ મોહનથાળમાં ઘી બરાબર ઢોળાયું નથી લાગતું, અને સ્વાદ પણ કઈક વિચિત્ર છે. ડાલડા છે વેવાઈ? જી. હા ભાઈ હા, આજકાલ ચોખ્ખું ઘી કેટલું મોંઘું થઈ ગયું છે. ના, અમારા જેવા પૈસાદાર લોકોની વાત અલગ છે, બાકી ગરીબ માણસને તો પોસાય જ નહીં ને. ગીતા જી, આ મોહનથાળ રામુને આપી દેજે ને કહેજે કે એને મહારાજ ખાઈ લે, અને હા પાછી મહારાજને કહેજે કે ચોખ્ખા ઘીમાં બીજો મોહનથાળ બનાવી નાખે, ને થોડો તારા પિયર પણ મોકલાવજે. હા ચાલ બેટા, હું જાઉં. પપ્પા એક મિનિટ, હું તમારી માટે ચા પાણી લઈ જાઉં. ગીતા, એ તારા પપ્પા છે તો અમારા વેવાય છે, અને વેવાય વેલાનો તો રિવાજ હોય કે દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય. કેમ વેવાય? વેવાણ, અમારી દીકરી અહીંયા સુખી રહે એ જ અમારે મન મહત્વનું છે. માફ કરજો વેવાણ, નાને મોડે મોટી વાત કરું છું, પણ અમે અમારી ફકીરી હસ્તે મોડે સ્વીકારી છે, ભગવાન આપણે સુખી રાખે. ઓહો, ગીતા તારા પપ્પાને તો ખોટું લાગી ગયું, અને મારા ઘરેથી આમ કોઈ નારાજ થઈને જાય ને ભાઈ, મારાથી તો નહીં જોવાય. એક કામ કર, એમને અંદર કિચનમાં લઈ જા. શું છે, અહીંયા અમારી કમિટીની મીટિંગ છે ને, અહીંયા બધાની વચ્ચે બેસશે તો એમને ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ આવશે. એમને કિચનમાં અંદર લઈ જા, મોકળાશમાં બેસે ને તો એમને સારું લાગશે. અને હા, ચા પીવડાવે ને તો ચાંદીનો ટી શર્ટ કાઢજે. ગમે તેમ તો અમારા વેવાય છે. જી આભાર, અત્યારે મારે થોડું કામ છે. હા ભાઈ હા, મિડલ ક્લાસ વાળા માણસો કામ ન કરે તો ઘરનું પૂરું ક્યાંથી થાય? ગીતા. જી મમ્મીજી. તને ખરાબ ના લાગે તો એક વાત કહું. બોલો ને મમ્મીજી. જો આમ તો તારા પપ્પા બહુ સમજુ છે, છતાં સાનમાં એમને એક વાત સમજાવી દેજે, કંઈ આવન જાવન થોડી ઓછી કરી નાખે. શું છે, અમારા સર્કલમાં, આઈ મીન આપણા સર્કલના માણસ અહીંયા બેઠા હોય ને અચાનક આવી ચડે તો એમને ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ આવશે ને, એમની આ મિડલ ક્લાસ મેન્ટાલિટીને કારણે. મમ્મીજી, હું જ્યારથી આ ઘરમાં આવી છું ત્યારથી હું તમારા મેણાટોણા સાંભળી રહી છું. હું તો સાંભળી લઉં છું, પણ તમે મારા મમ્મી પપ્પાને ગમે તેમ ન બોલો તો ના ચાલે, પ્લીઝ. કમાલ છે, જે હકીકત હોય એનો સ્વીકાર તો કરવો જ જોઈએ ને. ભલે, પરમ દિવસે હું પ્રીતિને એક્ઝામ માટે વિશ કરવા જવાની છું ત્યારે કહી દઈશ. પરમ દિવસે તમે ક્યાંથી જઈ શકશો? કે હોંગકોંગથી આટલું મોટું ડેલિગેશન આવવાનું છે, બધા આપણા ઘરે જમવા આવશે, તે દિવસે આપણે સવારથી એટલા બધા બિઝી હોઈશું. અને હા, તે દિવસે કિચનની જવાબદારી તમારે માથે છે, અત્યારથી કહી દઉં છું. હા સારું, હું પ્રીતિને ફોન પર જ વિશ કરી દઈશ. બસ કલાકમાં તૈયાર થઈને રહેજે. કેમ, ક્યાંય બહાર જવાનું છે મમ્મીજી? હમણાં 6 વાગ્યા છે, 7:30 સુધીમાં અમારી મીટિંગ પતી જશે, પછી 8 વાગ્યાની ડોક્ટરની એપોઇન્ટમેન્ટ છે. ડોક્ટર, આપણા ઘરમાં કોણ બીમાર છે મમ્મીજી? કોઈ બીમાર નથી, એપોઇન્ટમેન્ટ તારે માટે છે. મારી માટે? અરે પણ મને શું થયું છે? મને કંઈ નથી થયું. અરે મને તો નખમાં રોગ નથી મમ્મીજી. ગીતા, હા અત્યાર સુધી તે ગરીબી વેઠી જાણી છે, હવે શ્રીમંતાએ ભેટમાં મળ્યું છે તો માણી લે. આપણે રેગ્યુલર ચેકઅપ તો કરાવવું જ જોઈએ. કાલે હોસ્પિટલમાં તારું ચેકઅપ છે, એટલે આજે સાંજે આપણા ફેમિલી ડોક્ટરને મળી લઈએ. શું છે, આ મિડલ ક્લાસ વાળા માણસો બીમાર પડે ને તો કોઈ ફરક નથી પડતો, પણ અમારી તો બીમારી પણ એક ન્યૂઝ બની જાય છે. પણ
તમારા કહેવા મુજબ હું તો હંમેશા બેઠી જ રહું છું ને, મારે કશું કરવાનું તો હોતું નથી, તો હું બીમાર પડું તોય કોઈને શું ફરક પડવાનો છે? તને ફરક ન પડે અમને પડે, તું આ ઘરની વહુ છે, ભવિષ્યમાં આ ઘરના વારસદારને જન્મ આપવાની છે, તું જ હેલ્ધી નહીં હોય તો આવનારું બાળક ક્યાંથી હેલ્ધી જન્મશે? ના ના મમ્મીજી, જો હું હેલ્ધી જ છું, મારા મમ્મી પપ્પા ભલે ગમે તેટલા ગરીબ હોય પણ અમારી સામાન્ય બીમારીમાં પણ એમણે અમારી સારવારમાં કદી કોઈ ઉણપ નથી રાખી. ફેક્ટ ઇઝ ફેક્ટ, તારે ચેકઅપ તો કરાવવું જ પડશે. તને ખબર નથી ગીતા, આજકાલ તો મેરેજ બ્યુરોની અંદર પણ માણસોએ સંતાનોની કુંડળીની સાથે મેડિકલ સર્ટિફિકેટ્સ આપવા પડે છે. જોકે અમારે પણ તમારે લગ્ન પહેલાં તમારા બધા સર્ટિફિકેટ્સ કઢાવી લેવા જોઈતા હતા. શું થાય, એ વખતે ઘરમાં બધા ઇમોશનલ થઈ ગયા, બ્લડી ફૂલ્સ. એનીવે જાગ્યા ત્યારથી સવાર. પણ મમ્મીજી, તમે જ તમારી વહુ ઉપર શંકા કરશો તો લોકો શું કહેશે? એટલે શું મારે ખાતરી કરાવી આપવાની કે હું તંદુરસ્ત છું, હું નિરોગી છું? નો આર્ગ્યુમેન્ટ્સ, હવે મને એક પણ શબ્દ નહીં જોઈએ. તું શંકા કે ખાતરી, હું જે કરું છું એ મારા વારસદાર માટે કરું છું. તારા લગ્ન મેં નિખિલ સાથે કરાવ્યા એ તારો ઉદ્ધાર કરવાની, મારી મિલકતનો વારસદાર મેળવવા. બાકી તારા જેવી 1707 છોકરીઓ પૈસા ફેંકતા મળી રહે, લાસ્ટ વોર્નિંગ આપું છું, જો તારે આ ઘરમાં શાંતિથી રહેવું હોય, અહીંનો વૈભવ માણવો હોય, તો કોઈ દિવસ મારી સામે અવાજ ઊંચો નહીં કરવાનો, કોઈ દિવસ નહીં, સમજી? ટેલિફોનની બેલ વાગે છે, કોઈને સંભળાતી નથી, ઘરમાં બધા મરી ગયા, વસ્તી ઓછી થઈ ગઈ, કહેતા જો એટલું ઓછું કમાવું બધાને માટે, તો કમાલ છે, કમાવવાનું મારે, આ કામ મારે કરવાનું, એના કરતાં નોકર બનવું તો સારું હતું. હલો, હા બોલો ભાઈ, કેમ છો? કેમ આ બાજુ કંઈ ઘણા વખતથી દેખાતા નથી. હા, કામ તો બધાએ કરવું જ જોઈએ. હા, ગીતાને મેસેજ આપી દઈશ તમને ફોન કરે. ભલે. અરે ભાઈ નિખિલ, તારા સસરાનો ફોન હતો, ગીતાને કહે છે કે એમને ફોન કરે. ભલે. પપ્પા, મારે તમારું કામ હતું, થોડી વાત કરવી હતી. કરને વાત? આ ઘરમાં વાત કરવા જેવા તમે બે જ જણા તો છો, તું ને ગીતા. બાકી થોડું સરકસ જેવું લાગે છે, એક બાજુ વાઘ સિનિત્રાણ, બીજી બાજુ ઝૂલાનો ખેલ. પપ્પા પપ્પા, કદાચ મારે જર્મની જવું પડે એમ છે. વેરી ગુડ. એટલે હું અહીંયા જે પ્રોજેક્ટ ઉપર રિસર્ચ કરી રહ્યો હતો એના પેપર્સ મેં ત્યાં મોકલાવ્યા હતા, તો એ લોકોનો રિસ્પોન્સ પોઝિટિવ આવ્યો છે અને સ્કોલરશિપ મોકલાવે એમ છે, એટલે આવવા જવાનું રહેવાનો બધો ખર્ચ એ લોકો ઇન્સ્ટિટ્યૂટ આપશે. વેરી ગુડ, વેરી ગુડ. એટલે જો બધું નક્કી થઈ ગયું તો 15-20 દિવસમાં નીકળવું પડશે. 15-20 દિવસમાં? અરે ભાઈ, હું તો એમ પૂછું કે તારે જર્મની જવાની જરૂર શું છે ભાઈ? અહીંયા પણ આપણી પાસે ઘણો બધો પૈસો છે, તારું પણ અહીંયા ઘણું સારું એવું સ્થાન છે, તો જર્મની જવાની જરૂર શું છે ભાઈ? પપ્પા, હું ત્યાં પૈસા માટે નથી જતો, હું મારા પ્રોગ્રેસ, મારા નોલેજ માટે જાઉં છું. પપ્પા, તમે વિચાર કરો, હું જો ત્યાં સફળ થયો તો વર્લ્ડમાં ફેમસ થઈ જઈશ. ફેમસ એટલે તારે પણ પ્રસિદ્ધિની પાછળ દોટ મૂકવી છે ને બેટા? માણસ જ્યારે પ્રસિદ્ધિ પાછળ દોટ મૂકે છે ને, ત્યારે એના ઘરબાર, એનું કુટુંબ, કુટુંબ સુખ બધું જ પાછળ ભૂલી જતો હોય છે. તારી મમ્મીને જો, પ્રસિદ્ધિની દોટમાં આપણને બધાને ભૂલી જ ગઈ છે ને. બસ બેટા, મારી તો ઈચ્છા છે કે ભવિષ્યમાં તું ગીતાને કે તારા કુટુંબને ભૂલી નહીં જતો ભાઈ. પપ્પા, મારા લગ્નને 1 વર્ષ થયું છે, બાકી આ તો 6-8 મહિનાનો સવાલ છે, પછી તો ગીતાને મારું કુટુંબ બધું છે જ. અને
અને બાપા ગીતાની સંભાળ રાખવા માટે તમે બધા છો જ ને? જા જર્મની આગળ વાત, બાકી 6-8 મહિનામાં કઈ ઉથલ પથલ થઈ જવાની છે. અલખ નિરંજન બોલો. અલખ નિરંજન બાવાઓ આપણા ઘરમાં ક્યાંથી ઘૂસી ગયા? એ બહાર કાઢ, બહાર કાઢ બધા. એ બાવાઓ આ જો રામુડિયો કેવો મસ્તીથી નાચે છે. અલા એ શેને માટે આ સરઘસ કાઢ્યું? પગાર વધારવા માટે? કાઢી મૂકીશ બધાને, ચાલો ભાગો પોતપોતાને કામે. નો 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 બચ્ચા, ડોન્ટ સ્ટોપ ધેમ, દે આર માય ફોલોઅર્સ. ફોલોઅર્સ? તમે કયા લોફરના ફોલોઅર થઈ ગયા ભાઈ? સ્વામી પપ્પુ લંગડા મહારાજ. લંગડા મહારાજ? સ્વામીજી અહીં પધારી રહ્યા છે દીક્ષા આપવા. અરે દીક્ષાની શિક્ષા આપીશ, રિક્ષાની પાછળ બાંધીને નાલા સોબારા મોકલી આપીશ બધાને. ડેડ ખબરદાર, જો તમે એનું ઇન્સલ્ટ કર્યું છે તો. મેક્સ? સોરી મેક્સ, નોટ મેક્સ, સ્વામી મેક્સાનંદજી. મેક્સાનંદજી? ઓહો, તારા પપ્પા બાલક છે, નાદાન છે, એમને ખબર નથી એ શું કરી રહ્યા છે. પપ્પુ લંગડા સ્વામી મહારાજ એમને માફ કરે. માફ કરે? અરે પણ તમે લોકો ક્યાં જવાના છો? ગુરુ મહારાજ પાસે દીક્ષા લઈને હિમાલય. હિમાલય? રેક્સ એન્ડ નેક્સ. અરે નિરંજન, ઓ શેની બુમા બુમ, હાય હાય રેખા, તું ભગવા કપડામાં? તમારી દીકરી ભાઈ બનવા હિમાલય જઈ રહી છે, અમને વિદાય આપો. લોકો પોતાની દીકરીને સાસરે વિદાય આપે, આપણે હિમાલય જવા વિદાય આપવાની. પેલો સ્વામી લંગડાનંદજી લંગડા પગે તપ કરશે, તમારી દીકરી હુતું તૂતું રમશે. રેખાબેન તમે આ શું કરી રહ્યા છો? નહીં ભાભી, તમે આજે મને નહીં રોકતા. આ ઘરમાં મેણા ટોણા તમે સાંભળો, હું નહીં. હું આ ઘરની દીકરી છું, છેલ્લે 1 વર્ષથી જોઉં છું. મમ તમને મેણા ટોણા મારે છે ને? ડેડ મેક્સી નહીં, મેક્સીએ શું ગુલામી લખીને આપે છે? રોકવાન નથી અને જવો તો જાય મારે આપ ઘરે. ચાલતો થા બાવા. આઈ કાન્ટ ટોલરેટ ધીસ ઇન્સલ્ટ. હું આજે સીધો સ્વામીજીને મળી અને હિમાલય માટે પ્રયાણ કરી જઈશ. માવજી ભાઈ જાય છે, વરઘોડો ઘડો લાપસી મૂકો. હા તમે શું બોલો છો? ડેડ જો મેક્સી હિમાલય જતો રહેશે તો હું પણ એની સાથે હિમાલય જતી રહીશ. રાખો હિમાલય સળગાવી દઈશ, પણ તને એની પાછળ હિમાલય નહીં જવા દઉં. આ રેખા તું શું બોલે છે? નહીં મમ, જો ડેડ ની આ જીત છે તો હું પણ એમની દીકરી છું. અરે રોકો આપણી દીકરીને. શું કામ રોકવું એને? 5 મિનિટ્સ, તારી નીચે ગાર્ડન મારા જોઈશ. જો તું નહીં આવી તો હું સાચે જતો રહીશ હિમાલય. હલો નિરંજન, આવજો, એ આવજો, એ હિમાલય જાવ છો ને તો કાશ્મીર થઈને જજો. ભગવા કપડા પહેરીને જજો, મુઝફ્ફરાબાદની બસમાં બેસજો. શું કરો છો? શું બોલો છો? ડેડ એને રોકો ને તો એનું પરિણામ સારું નહીં આવશે. એટલે તું તારા પપ્પાને ધમકી આપે છે? ધમકી ડરવાન નથી, તારો ફ્રેન્ડ છે ને પેલો મેક્સો, લોકો ફ્રેન્ડને 2-4 દિવસ રાખે, અમે એને 1 વર્ષ રાખ્યો એ બાવાને. બટ ડેડ એનો આ દુનિયામાં કોઈ નથી. શેનું કોઈ નથી, બાવાને આખી દુનિયા સગલી ભિક્ષાન દહી દહી કરીને ગમે ત્યાં ખાઈ લેશે, ચિલમ પીને ગમે ત્યાં પડ્યો રહેશે બાવો. પણ મોમ એને મારા સિવાય અહીંયા બીજું કોઈ મદદ કરી શકે એમ નથી. એટલે એટલે એ જ કે એના પેરેન્ટ્સ ડિવોર્સ થઈ ગયા પછી એની કન્ડિશન આવી જ છે. અમે ફ્રેન્ડ્સ એને સપોર્ટ કરતા. સપોર્ટ? ફાઇનાન્શિયલી. પછી સડનલી ઇન્ડિયા થી આવેલા સ્વામી નું લેક્ચર સાંભળ્યું કે સંસાર નું સાચું સુખ જાણવું હોય તો ઇન્ડિયા આવો. મોમ મેક્સી એ જ મને ઇન્ડિયા આવવાનું કહ્યું છે. ઇનફેક્ટ હું તો નહોતી આવવાની, મેક્સી ના ફોર્સ ના કારણે હું ઇન્ડિયા આવી છું. હવે ડેડ તમે જ મને કહો, કોઈ પણ માણસ ના લાઈફ ને સીધે રસ્તે ચડાવી એ ગુનો છે, પાપ છે? ઠીક છે, જો એ પાપ છે હું પણ એમાં સમજીશ કે મારું આ દુનિયામાં કોઈ નથી. મને નહીં રોકો. રેખા એક મિનિટ ઉભી રહે. ઉભી રહે પ્લીઝ, કહું છું આપણી દીકરીને ખાતર માની જાઓ, બોલાવી લો મેક્સીને. પપ્પા કોઈ માણસની જિંદગી પાટે ચડાવવાનો સવાલ છે? તમે પપ્પાજી, જો હું આ ઘર છોડીને ચાલી જાઉં તો સમાજમાં તમારી કેટલી બદનામી થશે. અત્યારે તમારી સગી દીકરી ઘર છોડીને જવા નીકળી છે, વિચાર તો કરો આપણી કેટલી બદનામી થશે. ઠીક છે ઠીક છે, રોકો એને, રોકો એને, બેસાડો મારા માથે. મારા નસીબમાં બાવો જ લખાયેલો છે. અને કે દેવા બાવા ફવાના ઢોંગ મારા ઘરમાં નહીં ચાલે, કાઢી મૂકીશ ઘરમાંથી બહાર. અરે નહીં કરે, તમે શું કામ ચિંતા કરો છો? હું છું ને, હું બધું સમજાવી દઈશ. ચાર રેખા મેક્સીને બોલા, પણ એને કે જે બંને પગે આવે. ચાલો હું લેબ પર જઈ આવું. એક મિનિટ, શું થયું પાછું? નહીં કાઈ નથી થયું. શું છે કે મને જરા માંડમાંડ આટલા વર્ષે ગુસ્સો કરવાનો મૂડ આવ્યો છે ને, થયું કે ભેગા ભેગી બીજી એક વાત કરી લઉં. હા જો ગીતા, નિખિલને જર્મની જવું પડે એમ છે. તને કઈ વાંધો છે? ઓબ્જેક્શન તો કહી દે, અત્યારે જ ના પાડી દઉં. પહેલા તારી મરજીનો સવાલ છે એટલે તને પૂછું છું બેટા. એમાં એને શું પૂછવાનું? નિખિલની પ્રગતિ થતી હોય તો નિખિલે જર્મની ચોક્કસ જવું જોઈએ. હું તો કહું છું પ્રગતિને માટે નિખિલે જર્મની જ નહીં, દુનિયાના છેડે જવું પડે તો પણ જવું જ જોઈએ. પ્રગતિની આડે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ. મેં તમને પૂછ્યું, તમારો વારો આવે ત્યારે જવાબ આપવાનો. વોટિંગ મશીન ફરતું ફરતું તમારા સુધી આવે ત્યારે વોટ આપવાનો. એટલું યાદ રાખવાનું કે આ ઇલેક્શનમાં માત્ર તમારે વોટ આપવાનો છે, ઊભા નથી રહેવાનું. અને એ વોટ વેલિડ છે કે નહીં હું નક્કી કરીશ. પપ્પાજી, શું પપ્પાજી, મને શું વાંધો હોય? અને આમે આમની પ્રગતિથી તો હું રાજી જ થાવ ને. જ્યાં સુધી મારો સવાલ છે હું તમને કહી દઉં,
આ ઘરમાં તમને તમારા દીકરાની ખોટ નહીં વર્તાય. જો 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 શીખો તમારી વહુ પાસથી. નિખિલની ખોટ અને સાલ છે છતાં વર્તાવા નહીં દે. ને તમે છો કે હંમેશા મને ખોટના ખાડામાં ઉતારતા જ જાઓ છો, ઉતારતા જ જાઓ છો. બરાબર, આ ઘરમાં બધાને દુખી કરનારી હું એકલી છું ને. હા, એટલે જ તમને કહું છું કે નિખિલના કે પછી ગીતાને આ ઘરમાં સાચવીને સંભાળવી આપણી ફરજ નહીં, જવાબદારી પણ છે. તો હું તો એને સાચું જ છું ને. હવે એને વાતે વાતે ખોટું લાગી જાય માં હું શું કરું? આ એની મિડલ ક્લાસ મેન્ટાલિટી છે ને એને કારણે. પાછું આને શરૂ કર્યું સાસ ભી કભી બહુ થી. પપ્પા, આ બધી સિરિયલ આમ અવિરત ચાલ્યા જ કરે. તમને ઓફિસે જવાનું મોડું થતું છે. આજે વટ પડી ગયો ને, કેટલા વર્ષે મને મારો અવાજ ઘરમાં સંભળાય. ફરીવાર હું લાપી દો. એ ખબરદાર રહેવા દે, મને ખાવાનું નહીં મળે રાત્રે. આજે સાંજે આપણે ફંક્શનમાં જવાનું છે, યાદ છે ને? મારું શું કામ છે ત્યાં? અરે હું ચીફ ગેસ્ટ છું. 3 લાખનું ડોનેશન આપ્યું છે મેં. શું થયું? એક ફૂલનો હાર મને 3 લાખમાં પડશે. અને કરતા માળીની દુકાન ખોલી હોત તો સારું હતું. આવજો પપ્પાજી. સો પપ્પાજીએ તમને જર્મની જવાની પરમિશન આપી જ દીધી. કિતાબ ફાઇનલ જવાબ તાર. જાઓ લુચ્ચા. શું લુચ્ચા? મજાક કરું છું, તમારી પ્રગતિથી હું રાજી જ થાવ ને. પણ સાચું કહું, મારું મન નથી માનતું. ઓકે, તો હું ના કહેવડાવી દઉં છું. અરે ના ના, એમ નહીં. મને મમ્મીજીનો બહુ ડર લાગે છે. ગીતા, મમ્મીનો ડર શેને માટે? મમ્મીજી જ્યારે મારા મમ્મી પપ્પા વિશે ગમે તેમ બોલે છે ને, ત્યારે મને બહુ ગુસ્સો આવે છે. અચાનક એમ લાગવા લાગે છે કે આક્રોશ મારા મગજમાંથી બહાર આવવા માંગે છે અને હું એને દબાવી રહી છું. આ બધું મારાથી સહન નથી થતું નિખિલ. ગીતા, એવું હોય તો આપણે સારા ડોક્ટરને બતાવી દઈએ. પ્લીઝ ડોક્ટર નહીં. અરે ગીતા, કેમ નહીં? ડોક્ટરને બતાવ. નિખિલ પ્લીઝ, છેલ્લા 6-8 મહિનાથી અલગ અલગ ડોક્ટર્સ પાસે વગર કારણે ચેકઅપ કરાવી કરાવીને હું કંટાળી ગઈ છું. નિખિલ નિખિલ, માતૃત્વ તો મને પણ વાલું છે, પણ ઈશ્વરે જ્યારે નસીબમાં લખ્યું હશે. નિખિલ, તું હજુ ગયો નથી? મમ્મી, આ ચાલ્યો. સાંભળો ગીતા જી, આ નિખિલના ફ્રેન્ડના લગ્નમાં પહેરવા માટે મેં તને મારા ડાયમંડ એરિંગ્સ આપેલા, યાદ છે? જી મમ્મીજી. જરા મારા કબાટમાં મૂકી દેજે ને, કાલે મારે એક લગ્નમાં પહેરવાના છે. ભલે. સોરી. હા, નહીં એટલે કે તારા પપ્પાજીની સામે મારી ફરિયાદ નહીં કરતી કે મમ્મીજીએ મારી પાસેથી ડાયમંડ એરિંગ્સ માગી લીધા. મમ્મીજી, તમે પણ કેવી વાત કરો છો. અરે તમારા જ ઇયરિંગ્સ હતા, તમે મને પહેરવા આપ્યા, પાછા માંગ્યા, એમાં થોડી હું પપ્પાજીને કમ્પ્લેન કરવા જઈશ. ના, પણ હવે તો મારે બધાના ઓર્ડર્સ પ્રમાણે ચાલવાનું છે ને. નકામું કોઈને કોઈ વાતનું ખોટું લાગે તો દોષનો ટોપલો મારે માથે આવે ને. ગીતા. હા. તારી તબિયત કેમ છે? મારી તબિયત સારી છે મમ્મીજી. હવે જો હું કંઈ કહીશ ને તો તને એમ લાગશે કે મમ્મીજી મારા ઉપર જોર જુલમ કરે છે. પણ બેટા, એવું હોય તો આપણે કોઈ સારા ડોક્ટરને બતાવીએ. ના ના, પ્લીઝ ડોક્ટર નહીં. ડોક્ટર નહીં મમ્મીજી, હું કંટાળી ગઈ છું ડોક્ટર્સથી. એમ કંટાળો કરીને કેમ ચાલશે બેટા? હું જાણું છું મમ્મીજી કે તમને આ ઘરનો વારસદાર જોઈએ છે. હા, ને બધું તારા હાથમાં જ છે. પણ હું શું કરું? હાલો. હા બોલો. મમ્મીજી? ના મમ્મીજી તો બહાર ગયા છે.
સાના ના પહોંચી નહીં શકે એમ કરું ને, તમે કાલે સવારના એકવાર ફોન કરી દો ને. જી ભલે, હું તમારો મેસેજ આપી દઈશ. ઓકે જી, બાય. ભાભી. હા. શેઠ અને શેઠાણીને આવતા વાર લાગશે. હા જો ને, ફંક્શનમાં ગયા છે એટલે આવતા સહેજી બહાર તો થઈ જ જશે. હું મારી રૂમ પર જાઉં, આવે તો તમે બેલ મારી દેશો, હું આવીને રસોઈ ગરમ કરી દઈશ. ભલે. એ તારી તબિયત સારી છે ને? અરે તો તું કેમ આમ ડરી રહ્યો છે? આ પગ કેમ તારા કાપે છે? હું નથી ડરતો, મારી તબિયત તો સારી જ છે. સારી છે ને? શું થયું છે પપ્પા? શું થયું? કેમ અત્યારે આટલા મોડા? બધાની તબિયત તો સારી છે ને ઘરે? અમારા બધાની તબિયત તો સારી છે, પણ તને શું થયું છે? મને મને શું થયું છે? અરે હું તો મજામાં જ છું પપ્પા. તારી સાસુ પર તે હાથ ઉપાડે, તને શરમ ના આવી? અમારી આબરૂનો પણ તે વિચાર ના કરે. એક મિનિટ પપ્પા, મેં મારી સાસુ પર હાથ ઉપાડ્યો? આવું તમને કોણે કહ્યું? વિવાહનો ફોન હતો, તારી સાસુએ મને અહીં મળવા બોલાવ્યો, અને તું પૂછે છે કોણે કહ્યું? સાચું કહું છું પપ્પા, મને આમાંનું કંઈ યાદ નથી. મને કંઈ જ ખબર નથી પપ્પા. જુઠ્ઠું બોલે છે, બાપની સામે પણ જુઠ્ઠું. અરે નફટાની કોઈ હદ હોય કે નહીં? પપ્પા પ્લીઝ, તમે જ કહો, તમારી ગીતા તમારી સામે જુઠ્ઠું બોલી શકે ખરી? હું સાચું કહું છું પપ્પા, મને આમાંનું કંઈ જ યાદ નથી. અને ખરેખર જો આવું કંઈ બન્યું હોય, મને યાદ હોય, તો હું ઘરમાં બધાની મમ્મીજીની પપ્પાજીની અને તમારી પણ માફી ન માંગી લઉં. સાચું કહું છું પપ્પા, મને કંઈ જ યાદ નથી, તમે મારો વિશ્વાસ કરો ને. બેટા તારી તબિયત તો સારી છે ને? તું મારાથી કંઈ છુપાવતી તો નથી? ના પપ્પા, મારી તબિયત સારી છે, હું તમારાથી શું છુપાવું અને શું કામ છુપાવું? એક વાત પૂછું બે. હા. ઘરમાં તું એકલી જ છે? હા પપ્પા, બધા ફંક્શનમાં ગયા છે, જોકે હું પણ જવાની હતી, પણ શું થયું ને કે મારી તબિયત થોડીક સારી નહોતી, વળી મમ્મીજી આ ફંક્શનમાં ચીફ ગેસ્ટ હતા એટલે બધાએ જવું પડે કે નહીં. કેટલો આગ્રહ કર્યો મેં ત્યારે બધા ગયા, અરે મને એકલી મૂકીને જવા કોઈ તૈયાર? પપ્પા તમે અત્યાર સુધી અહીંયા જ ઊભા છો, કેટલું મોડું થઈ ગયું છે ખબર છે ને તમને? પહોંચતા પણ વાર લાગશે, જલ્દીથી નીકળો અને સાચવીને જજો, મારી ફિકર નહીં કરતા, મમ્મીને પ્રીતિ રાહ જોતા હશે તમારી. સારું બેટા, ચાલો આવજો, સંભાળીને જજો. હા જય શ્રી કૃષ્ણ જમાઈ રાખ. મને ખબર પડી એટલે હું તરત. એક્સક્યુઝ મી પપ્પાજી, હું બહુ થાકી ગયો છું, પછી વાત કરશું. નિખિલ તું એકલો? મમ્મીજી ને પપ્પાજી એ લોકો બીજી ગાડીમાં આવી રહ્યા છે. ચાલ હું જમવાનું ગરમ કરું, મને ભૂખ નથી. અરે પણ થોડુંક તો જમી લે. ઘરમાં સવારે જે કાંઈ બની ગયું એના પછી ઘરનું કોઈ પણ કોળિયો ધાન ગળે ઉતારી શકે ખરું? સવારે નિખિલ, સવારે જે કાંઈ બની ગયું એ અજાણતા અજાણતા કીધા કીધા ક્યાં સુધી આ બધું તું ચાલ. મારો તો વિચાર કરો હતો, તને ખબર છે હું મમ્મીને કેટલો પ્રેમ કરું છું, છતાંય તો ગીતા જાણતા કે અજાણતા જે કાંઈ બન્યું છે એ આ ઘર માટે શોભાસ્પદ નથી, અને ઘરની વાત ચાર દિવાલો ઓળંગીને લોકો સુધી પહોંચતા વાર નથી લાગતી. એક મિનિટ નિખિલ, નિખિલ પ્લીઝ, જો મારી તારી સાથે કંઈ વાત કરવી છે. હલો. હા મિશ્રાજ. શું? કેટલા જણ હતા? ઓ નો, નહીં હું ત્યાં પહોંચું છું, તમે ત્યાં જ રોકાવ. હા શું થયું? મારે લેબ પર જવું પડશે. અત્યારે? નિખિલ અત્યારે ક્યાં જાય છે? મમ્મી લેબ પર જવું પડશે મારે, ત્યાં એક્સપેરિમેન્ટ કરતા બે આસિસ્ટન્ટ બેનર્જી અને પાલિકાના ચહેરા ઉપર એસિડ ઉડ્યો છે, બંને સખત દાજી ગયા છે, હોસ્પિટલાઇઝ કરવા પડશે. આવું તારી સાથે ભાઈ? નહીં પપ્પા, તમે અહીંયા જ રોકાવ, હું જાઉં છું. પણ પોલીસ પ્રોબ્લેમ થશે તો? પોલીસની ચિંતા તમે નહીં કરશો, હું બધું મારું ફોડી લેશ અને મમ્મી આવતા મને સવાર થશે. હા બેટા, કંઈ કામ કરજો તો તરત ફોન કરજો બેટા. હા સાચું. મમ્મી જી બસ દૂર 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 ભાઈ દૂર, હવે રેફરી આવી ગયો છે, છૂટા પડો. ચાલો આજે સવારથી આપણો દિવસ સારો નથી ઉગ્યો. ફંક્શનમાં પહેરવા માટે મેં નવો ડાયમંડ નેકલેસ કરાવેલો, પટ્ટો પહેરવો પડ્યો. કેટલો સરસ લાગે છે પટ્ટો, નહીં? હા ચલો, કોકની તો હિંમત થઈ ઘણે પટ્ટો પહેરાવવાની. એમ તો હવે આપણે જમવું છે. હું એટલી નગુણી નથી કે ઘરનું માણસ ભૂખ્યો હોય ને જમવા બેસી જાઓ. મમ્મીજી મેં નિખિલને કહ્યું હતું પણ એ જ નહીં માન્યા. આ તું તો કે, પણ એના ગળા નીચે કોળિયો ઉતરવો જોઈએ ને. તો હવે આપણે જમવું છે, નથી જમવું ને મૂકી દે અંદર, મૂકી દે બસ. હા હા, એ તો હું ફંક્શનની અંદર ચીફ ગેસ્ટ હતી ને એટલે જવું પડ્યું, એ લોકલાજે જવું પડ્યું ને એટલે ગયા.
આવી ગયા ને અર્ધેથી પાછા. મેક્સી નસીબદાર છે, સવારથી આશ્રમ ગયો છે તો આ ઝંઝટમાંથી છૂટ્યો. તો હવે આપણે સુઈ જઈએ. હા ચલો, હવે હું સુવાનો ઢોંગ કરું છું. બાકી ક્યારેક તો આંખ મીચીને કાયમ માટે સુઈ જ જવાનું છે. મમ જસ્ટ ફોરગેટ ઈટ, શાંતિથી સુઈ જા. હા હવે મારે જ ફોરગેટ ઈટ કરવાનું. પેલી મારા ઉપર ધસી આવી, મને અહીંયા મારી નાખવાનો પ્રયત્ન કર્યો, મારું આમ ગળું પકડી લીધું, અને પછી બધાને કહેતી ફરે છે કે મને કઈ યાદ નથી, મને કઈ ખબર નથી, એ ભૂલી ગઈ એટલે મારે પણ બધું ભૂલી જવાનું. હે ભગવાન, હવે મને સમજાય છે કે દુનિયામાં થતી ખૂનામરકીમાં પુરુષ જ સુકામ સંડોવાતો હોય છે. કેમ? કારણ કે દુનિયાની દરેક પત્ની પાસે પતિની એવી દુખતી રગ હોય છે કે આમ દબાવે ને પેલો આમ ખૂન કરવા ધસી જાય. હવે તો મેં મારું ખૂન કરી નાખ્યું એટલે નહીં રાત. એવા મારા ભાગ્ય ક્યાંથી? નહીં એટલે કે મારી હિંમત ક્યાંથી? અરે તમારી બોલવાની સ્ટાઇલ જ એવી છે ને કે ભલ ભલા ને ગુસ્સો ચડી જાય. ચૌરેખા, હવે આટલા વર્ષો પછી તારા પપ્પાને મારી બોલવાની સ્ટાઇલમાં વાંધા વચકા પડવા માંડ્યા. અરે એવું નથી, એવું નથી, પણ આ બધી ચર્ચા આપણે સવારે ન કરી શકીએ, અત્યારે રાત્રે કરવાની જરૂર છે. પોતે આખી રાત સુશે નહીં, આમ આમ કરતી આખી રૂમમાં ફર્યા કરશે અને મને જગાડ્યા કરશે. બોલો. હા તો એક કામ કરો, તમારી લાડકી વહુને અહીંયા બોલાવો, એને કહો કે સાચે સાચું મારું ખૂન કરી નાખે, હું અહીંયા ઢળી પડું ને પછી તમે શાંતિથી જઈને સૂઈ જાઓ. જો મારી વાત સાંભળો, તમે ખરેખર એવું નથી. મને ખબર છે, બસ ખબર છે, તારે એક વાતમાં તમને બસ મારો જ માર્ગ દેખાશે. ના ના, બધું તમારી લાડકી વહુના હાથમાં સોંપ્યું છે ને. એ ભગવાન, આની રેકોર્ડ શરૂ થાય છે, પૂરી થતી જ નથી આવી. પપ્પા પપ્પા જાઓ, મમ્મીને શાંત કરો, એને સમજાવો. અરે મને કોઈ એ સમજાવો ને કે મેં લગ્ન શું કામ કર્યા? એટલે જ અમે મેરેજ સિસ્ટમ જ ભૂસાવી નાખી છે. આને કહેવાનો અર્થ જ નથી, સાવ સામા છેડાની છે. એ ભગવાન, પુરુષની લાઈફ જેવી બેધરી તલવાર જેવી છે, એક બાજુ વાઘની ત્રાણ, બીજી બાજુ ઊંડી ખીણ. બેધરી તલવાર પર જ ચાલવું પડે. એક મિનિટ, ભાભી મમ્મીએ તમને એવું તે શું કહી દીધું જેનાથી તમે આટલા ગુસ્સે થઈ ગયા? નહીં બેટા, એટલે કદાચ એવું બન્યું હશે કે તને શરૂઆતમાં ઉશ્કેરાટમાં આવીને તું ધસી ગઈ હોઈશ, પછી તને પસ્તાવો થયો હશે. જો બેટા એવું કહેવાય તો કહી દેજે. એટલે એટલે શું છે કે ઘણીવાર મને પણ ગુસ્સો ચડે છે, મને પણ એમ નહીં, હું તો ન કરી શકું ને, મારા એવા ભાગ્ય ક્યાંથી. પણ એટલે એવું કંઈ હોય તો કહી દેજે, એટલે આપણે એમને નહીં. દૂર 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 દૂરથી દૂરથી બાપા. પપ્પાજી એવું કાંઈ નથી, સાચું કહું છું, મને કંઈ જ ખબર નથી. ભાભી સાચું કહો, તમારી સાથે મેરેજ પહેલા તમારા ઘરમાં ક્યારે આવું બન્યું છે? નહીં બેટા, એટલે કદાચ તબિયત ને કડે એવું થયું તો કહી દે, આપણે મમ્મીને કહીશું, આપણે માફી માંગી લઈશું એની, એટલે શું છે કે બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ના ના પપ્પાજી, પ્લીઝ, હું એકદમ ઓલરાઈટ છું, સાચું કહું છું, મને કંઈ જ નથી થયું. ઓકે તો આપણે ડોક્ટરને કન્સલ્ટ કરીએ. ના ના, એટલે ડોક્ટર નહીં, હું ડોક્ટર્સથી બહુ કંટાળી ગઈ છું રેખાબેન. ભાભી ડોક્ટર્સ પાસે જવાનું મને હવે નથી ગમતું. મારા ડાયમંડ ઇયરિંગ્સ ક્યાં છે? મને પૂછ્યું તમે. જે કન્સર્ન પાર્ટી હોય એ જવાબ આપે. તમે મને પૂછ્યું ને મમ્મીજી, તમે મને કબાટમાં જગ્યા બતાવી હતી ને, મેં ત્યાં જ મૂક્યા છે. ત્યાં નથી એટલે પૂછું છું. એ આડાવાળા મુકાઈ ગયા છે, ચાલો ને શોધીએ આપણે. કબાટમાં મેં જ એને જગ્યા બતાવી હતી, છતાં મારો આખો કબાટ, આખો રૂમ ફેંદી વળી, ક્યાંય દેખાતા નથી. ક્યાં મૂક્યા છે? મને ખબર નથી મમ્મીજી. ચાલો પાછું મને ખબર નથી પુરાણ શરૂ થઈ ગયું. રામો રામો. અરે પણ રામુને શું કામ બોલો, એ થોડો એરિંગ પહેરવાનો છે. મારું ખૂન કરવાનો પ્રયત્ન કરીને અજાણ થવાનો ઢોંગ કર્યો ચલાવી લીધું, હવે એરિંગની બાબતમાં અજાણ થવાનો ઢોંગ કરે છે એ પણ ચલાવી લેવાનું. રામો, અમારા ગયા પછી ઘરમાં કોઈ આવ્યું હતું? ના મેડમ. સાચું બોલજે, કોઈ આવ્યું હતું? બીજું કોઈ ને, ભાભીના ફાધર આવ્યા હતા. કીધા? તારા પપ્પા આવ્યા હતા ને, તમને વાત પણ નથી કરતી. હું તમને કેમ? તારા પપ્પાને પૈસાની જરૂર હતી તો અમને કેવું હતું? અમે એમને મદદ કરત. ના, અમને ખબર છે કે મિડલ ક્લાસ વાળા માણસોને પૈસાની ખેંચ પડે. બી યાદ કરવાની કોશિશ કરો, માણસથી મિસ્ટેક થઈ જાય છે. અત્યારે પૂછવાનો કોઈ અર્થ નથી. આજે એરિંગ કોને આપી દીધા યાદ નથી, કાલે આપણી ગેરહાજરીમાં ઘરની ચાવી કોઈને આપી દેશે ને પૂછું તો કહેશે કે મને યાદ નથી. આપણે એને ફંક્શનમાં સાથે લઈ ગયા તો આ પરિસ્થિતિ ઊભી ન થાત ને. ફંક્શનમાં એણે મારી ઉપર હુમલો કર્યો હોત અને આપણી આબરૂના ધજાગરા ઉડી ગયા હોત એ ચાલત તમને? તને છેલ્લી વાર પૂછું છું, એરિંગ તારા પપ્પાને આપ્યા છે? ના. બીજા કોઈને આપ્યા છે? ના. રામુ તે જોયા છે? ના મેડમ. તો પોલીસને ફોન કરો. અરે પોલીસને ફોન કરવાની શું જરૂર છે? રિંગ જેવી નાની, એ મારું જ્યારે ખૂન કરી નાખે ને ત્યારે પણ તમે પોલીસને નહીં બોલાવતા? કઈ વાંધો નહીં, હું જ પોલીસને ફોન કરું છું. ના, આ ચોરીનો તાગ મેળવીને રહીશ, ચોરને હું શોધીને જ રહીશ. અરે પકડ,
ક્યારે રોક ખબરદાર કોઈને રોકવાની નથી આવી હાલતમાં જશે ક્યાં થયો તમને બધાને સંતોષ તમારા બધાની હાજરી માણે મારું ખૂન કરવાનો પ્રયત્ન કર્યો છે છતાં તમે એને રોકવાની વાત કરો છો અરે આપણા ખાનદાનની વહુ છે નથી જોઈતી આવી ખૂની વહુ મને જે છોકરી મારા વારસદારને જન્મ ના આપી શકે હે છોકરીને આ ઘરમાં રહેવાનું કોઈ સ્થાન નથી એને માટે અહીંયા કોઈ જગ્યા નથી કોઈએ એને રોકવાની નથી બેસો અમે તમને જવા દઈશું એક મિનિટ જરા શાંતિ થી બેસો જરા પાણી વાણી પીઓ સ્વસ્થ થાવ પછી જવા દે કોઠારે જરા પાણી લેવા પ્લીઝ યસ સર તમે લોકો મને અહીંયા શું કામ લઈ આવ્યા છો અમે ક્યાં લઈ આવ્યા છીએ અમે તમને ક્યાં લઈ આવ્યા છીએ તમે તમારી જાતે જ અહીંયા આવ્યા છો મારી જાતે હા મને ખબર નથી મને ખબર છે તમને ખબર નથી તમે જરા પાણી પીઓ સ્વસ્થ થાઓ પછી મને કહો કે તમારે ક્યાં જવું છે અમે તમને જાતે મૂકી જઈશું રિલેક્સ 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 ઓકે બોલો ક્યાં જવું છે તમારે મારે મારે બોલો તમને પોતાને ખબર નથી કે તમારે ક્યાં જવું છે તોય તમારે જવું છે હવે જરા શાંતિથી વિચાર કરીને નક્કી કરીને કહો કે તમારે ક્યાં જવું છે પહેલા મને એમ કહો કે તમે મને આ ક્યાં લઈ આવ્યા છો આ ક્યાં છે આ જગ્યા કઈ છે કહીશું તમને કહીશું જો હવે અત્યારે તમે અહીંયા પનવેલમાં છો પનવેલ ક્યાં આવ્યું બોલો હવે પનવેલ ક્યાં આવ્યું એ પણ તમને ખબર નથી તો તમારે જવું છે ચલો જરા શાંતિથી વિચાર કરીને કહો એક મિનિટ પહેલા તમે મને કહો કે એક મિનિટ વાગ્યું ને એક મિનિટ તમે મને કહો કે તમને કંઈ યાદ છે તમને કંઈ ખબર છે કે આપણે કયા સંજોગોમાં ક્યાં કઈ રીતે મળ્યા હતા ડુ યુ રિમેમ્બર આપણે ને યા આપણે હા ગાડી માણસો એક્ઝેક્ટલી યુ આર રાઈટ અમારી ગાડી જસલોક હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી હતી એનો પાછળનો દરવાજો ભૂલથી ખુલ્લો રહી ગયો હતો હવે આઈ ડોન્ટ નો વાય સમાઓ ધી અધર વે તમે એ પાછળનો દરવાજો ખોલીને ગાડીમાં બેસી ગયા અને પછી ઊંઘી ગયા ત્યાર પછી હું અને કોઠારે એટલે આ ભાઈ કોઠારે છે અમે અમારું કામ પતાવીને મુંબઈથી પનવેલ આવતા હતા ત્યાં ન્યૂ બોમ્બેના બ્રિજ ઉપર અચાનક તમારી ચીસો સંભળાઈ ન્યૂ બોમ્બેના બ્રિજ પર એટલે અમે પણ અચંબામાં પડી ગયા વિચારમાં પડી ગયા કે આ ચીસો ક્યાંથી આવે છે એટલે અમે ગાડીમાંથી ઉતરીને પાછળના દરવાજે આવ્યા ત્યાં તો તમને જોયા કે અમને એમ થયું કે આ અજાણી એક સુંદર યુવતી અમારી ગાડીમાં કંઈ ભૂલથી બેસી ગઈ હશે એટલે પૂછપરછ કરવા અમે તમારી પાસે આવ્યા ત્યાં તો તમે પાછળનો દરવાજો ખોલીને દોડી ગયા સીધા બ્રિજ તરફ કે અરે ભાઈ અમે તમને સમયસર ન અટકાવ્યા તો તમે આપઘાત કર્યો હોત બ્રિજ પરથી કીધું ને યુ ડે વુડ કમિટેડ સુસાઇડ આપઘાત યસ હા પછી તમને ધમકાવ્યા સમજાવ્યા વાનમાં બેસાડ્યા નહીં લાવ્યા ભાઈ અમે તો તમને સીધા પોલીસ સ્ટેશને લઈ જવાના ના ના પોલીસ નહીં પ્લીઝ ગભરાવ નહીં રિલેક્સ આ પોલીસ સ્ટેશન નથી બેસો પોલીસથી ગભરાઈને ભરતભાઈથી માંડીને ભુજબળ સુધીના બધા ગભરાઈને જ્યાં ભરતી થઈ જાય છે ને એ જગ્યા છે અને હોસ્પિટલ કહેવાય હોસ્પિટલ છે પણ તમે મને હોસ્પિટલમાં કેમ લાવ્યા છો જો મને કોઈ ચેકઅપની જરૂર નથી હું એકદમ હેલ્ધી છું એનું માનું છું તમે હેલ્ધી છો પહેલા અમને ખબર પડે કે તમને શું થયું છે પછી ચેકઅપની વાત થાય ને હું એ જ કહેતી હતી હા એ જ કહેતા ને બેસો રિલેક્સ કમ ઓન કૂલ ડાઉન હવે મને કહો તમે શું લેશો ચા કોફી કઈ નહીં મને જવા દો ને જવા દઈશું જો આ હોસ્પિટલમાં છે ને બેસો કોઈ કાયમ માટે રહેવા આવતું જ નથી અને કોઈ ન આવે તો અમારાથી કોઈને કહેવાય આવો ભાઈ અમારે ત્યાં રહેવા બે ચાર દિવસ અમારે ત્યાં રો હવાફેર કરો જરા રો કોઈ કહેવાય ગુડ હા એટલે આવું તો કોઈને કહેવાય જ નહીં
હા જરા કોઠારે કોફી લેવા પ્લીઝ યસ સર નાવ નાવ યુ લુક બીટ ઓલ રાઈટ લુક નોર્મલ હવે મને કહો તમારું નામ શું છે તમે મારું નામ કેમ પૂછી રહ્યા છો ગભરાવ નહીં પોલીસને ફોન નથી પોલીસને ફોન નથી કરતો આ તો આપણે એકબીજા સાથે વાત કરતા હોઈએ તો એકબીજાને સંબોધનથી બોલાવી શકીએ ને એટલા માટે પૂછું છું એટલે તમારા ફોઈબાએ તમારું કંઈક નામ તો પાડ્યું છે ને પુષ્પા મારું નામ પુષ્પા છે નો નો આપઘાત કરવા જનાર કોઈ માણસ ક્યારેય પોતાનું સાચું નામ કહેતો જ નથી હોતો મને સાચું કહો તમે આ બ્રિજ પરથી કૂદીને આપઘાત કરવા જઈ રહ્યા હતા ને ના ના હું તો દરિયામાં પડીને માછલા પકડવા જતા હતા કોને મને તમને મરવાની તીવ્ર ઈચ્છા શું કામ થઈ આવી હતી તમારે શું કામ આપઘાત કરવો હતો ટેલ મી તમે પોલીસ વાળા છો જા હું પોલીસ લાગું તમને આવા આવા કપડાં પોલીસ પહેરે અને પોલીસ આટલી સજ્જનતાથી આટલી વિનમ્રતાથી વાત કરે અને એમાં મુંબઈના પોલીસ તો કોઈ દિવસ નહીં હું તમને સમજાવું ડોન્ટ બી કન્ફ્યુઝ જો આ છે ને આ હોસ્પિટલ છે લાગે છે ને હોસ્પિટલ જેવી હા એમાં આ ટેબલ છે હા આ ખુરશી છે આ ડોક્ટરની ખુરશી છે એટલે આની પર હું બેઠો છું એટલે હું કોણ છું કોણ ડોક્ટર ડોક્ટર હું ડોક્ટર દેવેન શાહ અને આ મારું સાચે સાચું નામ છે હા ચલો હવે તમારું સાચું નામ કહો મારું સાચું નામ પુષ્પા છે શ્યોર હા પુષ્પા ઓકે ચાલો મિસ કે મિસિસ હા મિસ કે મિસિસ હું ને હું મિસ મિસ પુષ્પા મિસ પુષ્પા હવે મને કહો કે તમને આ મરવાની તીવ્ર ઈચ્છા શું કામ થઈ આવી હતી કંટાળી ગઈ હતી મારા જીવનથી મારા જીવનનો કોઈ અર્થ જ નથી રહ્યો કોણે કહ્યું આવું મારા અનુભવે ઓલરાઈટ જો હું તમારા અંગત જીવનમાં માથું મારો નથી માંગતો અમે ડોક્ટરો છીએ અમે છે ને મૃત્યુને રોકી નથી શકતા કોઈ માણસ મૃત્યુ પામવા માંગતો હોય તો એને પણ નથી રોકી શકતા અમારા હાથમાં નથી પણ અમે ડોક્ટર તરીકે મૃત્યુને પાછું જરૂર ઠેલી શકીએ તમે તમે તમારા મૃત્યુને તમારી આપઘાત કરવાની ઈચ્છાને છ એક મહિના મોકૂફ રાખી શકો એટલે શું એટલે એમ કે આપણી મુલાકાત આજે અચાનક અનાયાસે થઈ રાઈટ રાઈટ તમને અહીંયા લઈ આવવા પાછળ મારો એક સ્વાર્થ છે સ્વાર્થ કે કેવો ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ જો હું કેન્સરના રોગ ઉપર રિસર્ચ કરી રહ્યો છું એ રિસર્ચ કરવા માટે મને એક તંદુરસ્ત નિરોગી વ્યક્તિની જરૂર છે લાઈક યુ પ્રયોગ છે આ પ્રયોગ જો સફળ થયો તો મને દુનિયામાં નામ મળશે આબરૂ મળશે પ્રતિષ્ઠા મળશે પૈસા મળશે અને પ્રયોગ સફળ થયો તો જેની પર એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો હોય એનું એટલે કે તમારું મોત નિપજે પણ જો પ્રયોગ સફળ ન થયો તો તમને આપઘાત કરવાની છૂટ તમારે જ્યાં જઈને આપઘાત કરવો હોય ત્યાં જઈને કરી શકો છો ચોઈસ આપીશ હું તમને રેલવેના પાટા ફાવે કુતુબ મિનાર ફાવે કુતુબ મિનાર અરે ન્યુ બોમ્બેનો બ્રિજ તો છે જ આપણી પાસે આપણા પોતાના હાથમાં વસાવેલો ડિસાઈડ ચોઈસ ઇઝ યોર્સ હું તૈયાર છું ડોક્ટર હું તૈયાર છું અમે જીવવાની મારી કોઈ ઈચ્છા કોઈ જીજીવિષા કોઈ મહેચ્છા નથી પણ મારું જીવન જો હજારોના નવજીવનનું કારણ બની શકે તો એનાથી સારું શું હોઈ શકે હા હું તૈયાર છું ગુડ વેરી ગુડ વેરી ગુડ ડિસિઝન બટ ઇન ધેટ કેસ તમારે અમારા વોચમાં અમારા કંટ્રોલમાં રહેવું પડશે જરાક પણ આવશમાં આવીને કંઈ આપઘાત કરવાની કોશિશ કરી તો અમારું બધું કર્યું કારવ્યું ધૂળમાં મળી જશે હું તમને પ્રોમિસ આપું છું હું કંઈ પણ નહીં કરું એવું શ્યોર શ્યોર પ્રોમિસ પ્રોમિસ ચલો હવે સાચું નામ કહો મારું
સાચું નામ પુષ્પા છે. પુષ્પા, ઓકે પુષ્પા. હવે મને કહો કે તમારા કોઈ મા બાપ, ભાઈ બહેન, રિલેટિવ્સ? કોઈ નથી. કોઈ નથી એટલે છે ને, હું આ દુનિયામાં સાવ એકલી જ છું. ઓકે, આઈ બિલીવ યુ, અગ્રીડ. પણ ઇન દેટ કેસ તમારે 24 કલાક આ પ્રિમાઇસિસમાં રહેવું પડશે. અમે જે કંઈ એક્સપેરિમેન્ટ કરીએ તમારી સાથે એમાં તમારે કોઓપરેશન આપવું પડશે, સમજો છો ને તમે? આપીશ ને, હું આપીશ. ગુડ. હવે હું તમારા રહેવાની વ્યવસ્થા કરી નાખું. અહીંયા? હા, અહીંયા જ રહેવું પડે ને, આપણે ટ્રીટમેન્ટ કરવી હોય તો. બે એક મહિના તો ચાલશે. બરાબર. હા, એટલે કોઠારે. યસ સર. હાય ડોક્ટર. બોલ. તમારી પાછળ પાછળ પોલીસ પણ આવી પહોંચી. ત્રણ સ્ટેજ હોય છે દેશમુખ. પહેલા સ્ટેજમાં હોય પેશન્ટ તો એકદમ ગુમસુમ થઈ જાય, મૂંગો થઈ જાય, કોની સાથે વાત ન કરે. જ્યારે સેકન્ડ સ્ટેજમાં હોય ત્યારે એ વાત કરે તમારી સાથે, તમને એમ લાગે કે નોર્મલી વાત કરે છે, પણ એબનોર્મલી વાત કરતી હોય, પોતાના જ સંદર્ભમાં પોતાની સાથે પોતાની જાત સાથે વાત કરતી હોય. અને જ્યારે થર્ડ સ્ટેજમાં હોય ત્યારે આમ વાયલન્ટ થઈ જાય. આ છોકરી જ્યારે અહીંયા આવી ને ત્યારે એકદમ નોર્મલ થઈ, પણ જેવા તમને જોયા કે તદ્દન વાયલન્ટ થઈ ગઈ, એકદમ સ્કિઝોફ્રેનિક થઈ ગઈ. મારો બાપ ચોર નથી, મારો બાપ ચોર નથી એમ બૂમો પાડવા લાગી. દેટ મીન્સ કે એનો બાપ કોઈ ચોરીના મામલામાં સંડોવાયેલો હોવો જોઈએ. એ કદાચ હયાત હોય કે ન પણ હોય, ત્યારથી આ છોકરીની આવી હાલત હોય. એ જ્યારે અહીં આવીને ત્યારે મને કહેતી હતી કે મારું કોઈ સગવાળું નથી, હું એકલી છું. દેટ મીન્સ કે એનું કોઈ સગવાળું છે. દેર આર રિલેટિવ્સ. પછી કેટલી વાર પૂછું મેં એને કે તારું નામ શું છે, તારું નામ શું છે, તે પુષ્પા સિવાય કોઈ વાત જ કરવા તૈયાર નથી. એટલે મને એમ લાગે છે કે વોટ માય એક્સપેરિમેન્ટ સેઝ, એક્સપિરિયન્સ સેઝ, દેટ એનું નામ પુષ્પા તો નથી જ, અને એના સગાવાલા તો છે જ, છે, રિલેટિવ છે, પણ એ આપણને કહેવા નથી માગતી. રાધર એમની પાસે જવા નથી માગતી. તો પછી આ મામલામાં આપણે શું કરી શકીએ? આપણે એટલે તમે તો આમાં કંઈ કરી જ ન શકો. યસ, આઈ કેન. ડોક્ટર શિરીષ પાય. રોહિતજી, એ ન્યૂ મુંબઈના બહુ મોટા સકાયટ્રિસ્ટ છે, મારા ફ્રેન્ડ છે, મારે એમની સાથે વાત કરવી પડશે. હેલો, કેન આઈ સ્પીક ટુ ડોક્ટર શિરીષ પાય પ્લીઝ? ડોક્ટર દેવન શાહ હિયર. શિરીષભાઈ, યા, ધેર ઇઝ વન પેશન્ટ હિયર, એઝ યુ નો શી ઇઝ સફરિંગ ફ્રોમ પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા. ધેટ્સ વોટ આઈ ફીલ. હા હા, હું આજે ઓફિસ આવી જઈશ. નહીં, જરા બે ત્રણ દિવસ જરા ધમાલમાં, આઈ મીન જરા થોડા કામમાં હતો એટલે નહોતો આવી શક્યો. મને ખબર છે આજે લંડનવાળી પાર્ટીની સાથે મિટિંગ છે, હું ચોક્કસ આવી જઈશ લગભગ 11 વાગે. ઓકે, ભલે. ચા, એક મિનિટ, એક મિનિટ. ક્યાં જાઓ છો? નહીં, જરા જોવા જઉં છું કે સૂરજ આજે પશ્ચિમમાં તો નથી ઉગ્યો ને. કેમ? અરે કેમ શું, ચાનો કપ લઈને તમે પોતે જાતે આવે? શું વાત છે, ઘરના બધા નોકરોને કાઢી મૂક્યા કે પછી આપણે રહેવા માટે પાછા ભુલેશ્વર જવાનું છે? હા, તમે ઓફિસે જવાનું બંધ રાખશો ને તો આપણે ભુલેશ્વર નહીં, દેશમાં જવાનો વારો આવશે. કેમ દેશમાં જવાનો વારો આવશે? આ ગીતાને ભાગી ગયા ને 3 દિવસ થયા, અને 3 દિવસથી બાપ દીકરો કામ ધંધો મૂકીને એને શોધવા નીકળી પડો છો તો બીજું શું થાય? અરે કેવી વાત કરો છો, ઘરનું માણસ ગુમ થયું હોય તો ચિંતા ના થાય? તો એનો અર્થ એ તો નથી ને કે પેઢીએ તાળા મારી દેવાના. ને આપણે પોલીસ કમ્પ્લેન કરી છે ને, પોલીસ એનું કામ કરશે,
ને આપણે પણ ઓળખીતા પાળખીતા સગા વાલા બધાને ત્યાં પૂછપરછ કરાવી તપાસ કરાવી વધારે શું કરવાનું? ખરેખર તમારી સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નથી. ને ચર્ચા કરીને કોઈ અર્થ સરવાનો પણ નથી. હું ઓફિસ જાઉં છું, થયો સંતોષ? ને નીકળીને સીધો ઓફિસે જજો, પેલીને શોધવાના મંડી પડતા. હા હા ભલે. અરે આવો આવો. એ શું થયું, ગીતારો કે પત્તો લાગ્યો? ચારે બાજુ તપાસ કરી જોઈ, ક્યાંય પત્તો નથી લાગતો. વેવા નાનો માણસ છું, મારા જેવા સામાન્ય માણસની પહોંચ તો ક્યાંથી હોય? પોલીસને પૂછી પૂછીને થાકી ગયો, કોઈ જવાબ આપતું નથી. મને એક વાતનો જવાબ આપો વેવાય, આ ગીતાને નાનપણમાં કોઈ માનસિક રોગના લક્ષણો દેખાયા હતા? ના, એટલે કે મેરેજ વખતે તો આવું કંઈ પૂછાય નહીં ને. એ વખતે પૂછે તો પાછું તમને એવું લાગે, અમે મિડલ ક્લાસ વાળા માણસો એટલે. પણ અમે મિડલ ક્લાસ ક્યાંથી આવ્યો? ચાલો હું તો બધું ભૂલીએ જાઉં, પણ વેવાય મને એક વાતનો જવાબ આપશો. ધારો કે ગીતા હેમખેમ પાછી આવે અને ફરીવાર મારા પર હુમલો કરે તો મારે શું કરવાનું? ના, એટલે કે આપણે મન પર ન લઈએ, પણ ગામના મોડે થોડું ગણું બંધાય છે. અરે ગામની ચિંતા છોડો ને વેવાય, હું તમારી માફી માંગુ છું. અમારી પણ ભૂલ થઈ કે ગીતાને આવી હાલતમાં અમે સાચવી ન શકે, અમને માફ કરો. વેવાણ, એની બીમારી વિશે મને ઈશારો તો કરવો હતો, આ પરિસ્થિતિ ઊભી ન થઈ હોત. કસાઈ પણ ગાયને કતલખાના સુધી મૂકી જાય છે. આ મિડલ ક્લાસ વાળો માણસ તમારી હાજરીમાં તમારી પત્નીને કસાઈ કહી ગયો અને તમે ચૂપચાપ સાંભળતા રહ્યા? આપણી ભૂલ થઈ હોય એ પ્રમાણે તમે એની સામે હાથ જોડીને માફી શેને માંગતા હતા? તમે તો માલિક છો કે મુનિમ? મુનિમ તો સારું થાત, તમારી નોકરી છોડીને વયો ન ગયો. એક છોકરી શું ભાગી ગઈ છે? મેં તો ઘર છોડીને જવાની વાત કરો છો? હવે ઓફિસે નથી જવું, નહીં તો પાછું ત્યાં નુકસાન જશે તો કહેશું તારે કારણે મારો કોન્ટ્રાક્ટ ન મળ્યો. એ ભગવાન, તે બધા માટે અલીઘડી તાળા બનાવ્યા, બૈરીની બોલતી બંધ કરે એવું તાળું શું કામ ના બનાવ્યું? કોશિશ કરું છું અને તમે લોકો ટીવી પર આપવાની વાત કરો છો? ના ના ના, તમને લોકોને આપણા આપણા ખાનદાનની ઇજ્જત નો કઈ સવાલ છે કે નહીં? તને કોઈની જિંદગી નો વિચાર નથી આવતો મમ્મી? મમ્મી મારો વિચાર નથી આવતો, એટલે મા બાપની પરિસ્થિતિનો વિચાર નથી આવતો. માલાને ગયા પછી સતત કહેતો હતો કે મારે લગ્ન નથી કરવા, લગ્ન નથી કરવા, લગ્ન સુખ નથી મારા નસીબમાં. પણ નહીં, જીત કરીને પરણાવ્યો, સુફળ મળ્યું. છો બેટા, એ કામ કર, તું ફ્રેશ થઈ જા, પછી લેબ પર જા. જો 3 દિવસથી તું લેબ પર પણ નથી ગયો. કાંઈ સૂઝતું નથી મને કે હું શું કરું. છો બેટા, એ કામ કર, ચા નાસ્તો કરી લે, ફ્રેશ થઈ જા ને પછી લેબ પર ઉપડ. ગીતાનો કંઈ મેસેજ આવશે તો હું તને ઇન્ફોર્મ કરીશ ને. જો કે સાચું કહું ને તો મને નથી લાગતું એનો કોઈ મેસેજ આવે, પણ છતાં હું તને ઇન્ફોર્મ કરીશ. તમે ક્યાં જાઓ છો? ઓફિસે જવું હોય ને તો મેઈન ડોરમાંથી જવાય, ઉપર બાલ્કનીમાંથી ભૂસકો ના મારાય. ભાઈ મને ગાંડો કરી મૂકશે. અરે ફાઇલ લઉં કે નહીં, કે ફાઇલ લીધા વગર જ ઓફિસ જાઉં? તમે કહેતા તો ઉપર જઉં, રૂમમાં જઉં, ફાઇલ લઉં, પછી બાલ્કનીમાંથી ભૂસકો મારું, પછી ઓફિસ જઉં. નિખિલ બેટા, તું અંદર ડાઇનિંગ ટેબલ પર આવ. નિખિલ, ભાભીના કઈ સમાચાર? લેટ્સ હોપ કે સેફલી પાછી આવી જાય. ડોન્ટ વરી, આવી જશે. પણ ભાઈ, તે દિવસે સવારે પણ આમ જ થયું હતું. રેખા, સવારે જે કાંઈ બન્યું એ પછી તો બધું નોર્મલ થઈ. સવાલ એ છે કે અગેન ગીતાએ ઉશ્કેરાઈને મમ્મી ઉપર હુમલો કર્યો અને એ જ ઉશ્કેરાટમાં એ ઘર છોડીને ભાગી જાય. સમજાતું નથી કે કલાક બે કલાકમાં એ ઉશ્કેરાટ સમી જાય, પછી એ ઘરે આવે અથવા એના ઘરે પહોંચે અથવા ક્યાંથી ફોન કરે. 3 દિવસ થઈ ગયા, નથી કોઈ ફોન, નથી કોઈ સમાચાર. ક્યાંક એનો એક્સિડન્ટ તો નહીં થયો? નહીં નહીં નિખિલ, અથવા એને પોતે જ ક્યાંક. નહીં નિખિલ, એમ વાત નહીં કરજો. અમને બધાની ચિંતા છે, ઇનફેક્ટ મેક્સીની ચિંતા છે. મેક્સી કોઈ એવા બાવાને ઓળખે છે જે આગ બંધ કરીને મંત્ર બોલીને આપણી ગુમ થઈ ગયેલી વ્યક્તિ ક્યાં છે કે છે. મેક્સી એની તપાસ કરવા માટે ગયો છે, એ હમણાં જ આવતો હશે. રેખા, તારા ભાઈને સાચું કહે છે. શું? મેક્સી તને ગમે છે? ગમે છે. બસ જો, મેક્સી તને ગમતો હોય તો તું એની સાથે લગ્ન કરી લે. મેક્સી મેરેજમાં નથી માનતું. તો સમજાવો એને. જો રેખા, મારા જીવનમાં તો લગ્ન સુખ જવા દે બધી વાત, પણ તું એને સમજાવ, એની સાથે લગ્ન કરી લે તો
એટલીસ્ટ મમ્મી પપ્પાને એટલી ધરપત હશે કે ચાલો દીકરી તો મેરેજ કરીને સેટલ થઈ. પણ ભાઈ પપ્પા મમ્મીને એમને સમજાવવાને એમને સાંભળીને ઘરમાંથી મને બહાર કાઢી મૂકી તો નહીં. અને સાચું કહું હવે તો અમેરિકા પણ પાછું જવાય એમ નથી. કેમ? આઈ મીન અમે ત્યાં જઈને શું કરીશું? મારા બધા જ પૈસા મેક્સી પાછળ ખર્ચ થઈ ગયા છે અને મેક્સી એટલો વિમઝિકલ છે કે જોબ કે બિઝનેસમાં સેટલ થઈ શકે એમ નથી. એટલે શું તમારે લોકો આમને આમ જિંદગી કાઢી નાખવાની? નહીં 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 રેખા, આપણે કોઈ રસ્તો કાઢવો જ પડશે. ઓ માય ગોડ, આઉચ, ઓ હેલ્પ, જીસસ, મેક્સી, વોટ હેપન્ડ મેક્સી? આ શું થઈ ગયું મેક્સી? આઈ હેડ ધીસ ઇન્ડિયા, ઓલરાઈટ, ઇટ્સ અ બુલશિટ કન્ટ્રી. શું થયું પણ કેવી રીતના? રેક્સ, આપણી વાત થઈ ને ગીતા ભાભીના વેરબાઉટ્સ માટે, એટલે હું સ્વામીજીને મળવા ગયો તો પછી ધીમે ધીમે સંભાળ. પછી શું થયું? પછી સ્વામીજી તો નહીં મળ્યા પણ મને એક ભાવો મળ્યો અને બાવા મને એમ કહ્યું કે કેવા મોહિત બાવાની ઓલ કેચ જે આપણી ગીતા ભાભીના ઇન્સ્ટન્ટલી શોધીને આપશે. ઓકે, પછી 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 છે ને મને ડીપ ડીપ જંગલમાં લઈ ગયો. મને કે જેમ જેમ ડીપ જંગલમાં જઈએ એમ મોટ બાવાસ મળે. એન્ડ યુ નો ઓન અ પ્લેસ, એને આમ આમ બિસલ મારી, એક સાથે ચાર પાંચ ગુંડા જેવા માણસો ત્યાં આવી ગયા અને પછી મને ગળે એમ કરીને પાકડી લીધો. મને કહે તારી પાસે જેટલા પૈસા હોય એટલા પાટ 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 કરીને આપી દે. મને એમ કે સ્વામીની ફીસ આ રીતે માંગવાની સિસ્ટમ હશે. મારી પાસે તે આપેલા 100 રૂપિયાની નોટ હતી, મેં લોકોને આપી દીધી. પછી પછી મને ઓર માર્યો. મને કે ફોરેનર થઈને પોકેટમાં ડોલર નથી રાખતો. મારતા જાય ને ગાળું દેતા જાય, મારતા જાય ને ગાળું દેતા જાય. ઓ માય ગોડ, તમારી ઇન્ડિયન ગાળું પણ કેટલી ગંદી હોય છે બેન. પછી શું થયું? નો, પછી છે ને એ લોકો અંદર અંદર કંઈક વાતું કરવા લાગ્યા કે આ પણ આપણા જેવો ફોરેનનો કોઈક નકમ ભાવ લાગે છે. એટલે મને 20 રૂપિયા આપ્યા પાછા બસફેરના. બસનો નંબર પણ દઈ દીધો. આ બધું આરેના જંગલમાં થયું? હે? આરેના જંગલમાં થયું? આરે આરે ત્યારે ક્યારે મને કાંઈ ખબર નથી. ખાલી એટલું જ ખબર છે કે ઇન્ડિયાના બાવાસ બહુ મારે. તારું ધ્યાન કોણ રાખશે? કેમ તું છે ને રેખા, તારી સાથે અમેરિકા પાછી નહીં આવે. શું કામ આવે? ભટકવા માટે આવે? નહીં મેક્સી, હું ભટકી ભટકીને થાકી ગઈ છું. મેક્સી એનો કોઈ અંત હોય કે નહીં? મેક્સી હવે મને મારું ઘર જોઈએ છે, ચિલ્ડ્રન જોઈએ છે, પીસફુલ લાઈફ જોઈએ છે. જો એક કન્ડિશન ઉપર હું તારી સાથે આવવા તૈયાર છું, જો તું મારી સાથે મેરેજ કરતો હોય તો. નહીં રેખા, તું અનસર લગ્ન નહીં કરે, ધેટ્સ ઓલ. પપ્પા તમે મારી વાત. તારા પપ્પા સાચું કહે છે. અરે આની સાથે લગ્ન કરીને અમેરિકા જઈને શું તું ભીખ માંગવાની છે? મમ્મા, તે જે માણસ કઈ કામ ધંધો ન કરતો હોય, આખો દિવસ ભટક્યા કરતો હોય, એવા રખડુની સાથે કોઈ પણ મા બાપ પોતાની દીકરીને શું કામ પણ આવે? ત્યાંના ભણતરે તને એ જ આપ્યું છે? અજંપો, લાપરવાહી, રઝળપાટ. તું આની સાથે લગ્ન કરવા તૈયાર થઈ? કાલે ઉઠીને લોકો મને પૂછે કે તમારો જમાઈ શું કરે છે, મારે શું કહેવાનું? અમેરિકાના મોટા મોટા બાવા છે, એમ તેમની 100 જેટલી ગુફા છે, ગુફા પાછી એર કન્ડિશન છે. અરે મારા નામ હરી શ્યોત મફતલાલ, ઘરમાંથી બહાર નીકળો, નીકળી પડો રખડવા માટે. રેખા તારી સાથે અમેરિકા નહીં આવે, સમજો ને? ઘેરાવ ડાયસે ઘેરાવ. અને હું તો કહું છું કે વાળ બાળ કપાવીને માણસ જેવો થઈશ ને તો કોઈ કામ આપશે, બાકી આમ ને આમ રહીશ ને તો કામ નહીં મળે, બાબુલનાથ પર ભીખ મળશે. તો શું સાલા, આપણા ઇશુ નસીબ છે નહીં? વેવાય મળ્યો તો નરસિંહ મહેતો, જમાય મળ્યો તો સુદામો. ગેટ આઉટ, આઈ સે ગેટ આઉટ. ઓલરાઈટ, આઈ એમ ગોઈંગ. કદાચ ભાઈ ભાભી, મધર ફાધર, ફેમિલી નું સુખ મારા નસીબ માં નથી. નો 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 નો, તારા મેરેજ સાચું કહે છે, તારી સાથે મેરેજ કરવાની મારી લાયકાત નથી. જવા દે, જવા દે ને અત્યાર સુધી જતો રોકે તારી ભૂલ હતી.
ભોગવવા દે ને તકલીફ. ખિસ્સામાં કાવડિયા ના હોય ત્યારે જ માણસને સમજાય છે પૈસાની કિંમત. કરવા દે ને ચિંતા ભવિષ્યની, ચિંતાથી ચતુરાઈ વધે. કરવા દે ને ચિંતા બેટા. તને શું લાગે છે રેખાની ખુશી ની સાથે હું તારી ખુશી નો વિચાર નહીં કરું? અરે ચીયર અપ બેટા, તારે માટે પણ એક સરસ છોકરી શોધી કાઢીશું. મમ્મી, ગીતા હજી જીવે છે, એ મૃત્યુ નથી પામી, અને એને ગુમ થાને 3 દિવસ થયા છે. ત્યાં તમે બીજા લગ્નની વાત કરો છો? તો આપણે પ્રેક્ટિકલી વિચાર કરવાનો બેટા. જો ગીતા મૃત્યુ પામી છે એનો કોઈ પુરાવો આપણી પાસે નથી, બરાબર? એ જ પ્રમાણેની હયાતીનો પણ હજુ સુધી કોઈ પુરાવો આપણને નથી મળ્યો. ને બેટા, ગીતા જો પાછી આવે તો તમે બધા તો એનો સ્વીકાર કરી લેશો, પણ પછી મારી જગ્યાએ તારી જાતને મૂકીને સવાલ પૂછીજો, પછી મારી સેફટી કેટલી? એ ફરીવાર મારા પર હુમલો નહીં કરે એની કોઈ ખાતરી આપી શકે? સ્કેરેટમાં આવી જઈને, એક્ઝેક્ટલી, ઉશ્કેરાટમાં આવીને એણે જે મારા ઉપર હુમલો કર્યો, બનવા જોગ છે કે એ જ ઉશ્કેરાટમાં એણે આપઘાત પણ કરી નાખ્યો હોય? નહીં 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 મમ્મી, એવું ના કરે. આ તારા ઇમોશન્સ બોલે છે બેટા. ને આ 3 દિવસ થઈ ગયા એને ગયાને, એ જીવતી હોત તો પાછી ના આવી હોત? ને માન્યું માન્યું કે આપણા ઘરે આવતા એના પગ ભારે થઈ ગયા, તો એના પિયર જાય અથવા એની કોઈ ફ્રેન્ડના ઘરે અથવા કોઈ સગાવાલા ઓળખીતા પાળખીતા એટલીસ્ટ કોઈને ફોન કરે, કોઈ મેસેજ મોકલાવે. આવ્યો છે કોઈનો ફોન, કોઈનો મેસેજ? નહીં ને. ને બેટા, એ પાછી આવે તો પણ હવે હું એને આ ઘરમાં ન રાખી શકું. મમ્મી શું બોલે છે તું? હા, રામ રાજ્યમાં ધોબીના મેણા સાંભળીને રામે સીતાનો ત્યાગ કર્યો હતો. આ તો કળજુગ છે બેટા, ને ગીતા એ કઈ સીતા નથી. મમ્મી, રાવણની લંકામાં દરેક માણસ રાવણ નથી હોતો, એક વિભીષણ પણ હોય છે, અને રામની અયોધ્યામાં રામની સાથે સાથે એક ધોબી પણ હોય છે. એની મને કઈ ખબર નથી બેટા, પણ એ પાછી આવે ને લોકો આપણને પૂછે આટલા દિવસે ક્યાં હતી, તો આપણે શું જવાબ આપવાનો? એ ભૂલે ચૂકે જો પાછી આવે ને તો તારે એને ડિવોર્સ આપી દેવાના. વોટ? ડિવોર્સ? હા, ડોન્ટ વરી, એવી નોબત જ નહીં આવે, કારણ કે મને 100 એ 100% ખાતરી છે કે ક્યાં તો ઉશ્કેરાટમાં આવીને એને આપઘાત કર્યો હશે, અથવા તો પહોંચી ગઈ હશે એવા કોઈ રાક્ષસી હાથોમાં, જ્યાંથી પાછી ફર્યા બાદ એ મને કે આપણા સમાજને સ્વીકાર્ય નહીં હોય. હા ભાઈ, હા સમજી ગયો. અરે મેં કહેલી દવા લઈ લો ને એટલે સારું થઈ જ જશે. અરે એમાં ડોક્ટર દેવેન સાને પૂછવાની શું જરૂર છે? એ મને પૂછીને દવા આપે છે, કારણ કે અમુક બીમારીઓમાં આપણે એક્સપર્ટ છીએ. જો ડોક્ટર દેવેન સા સવારથી ન્યૂ બોમ્બે ગયા છે, આવતા સાંજ પડી જશે, એટલે મેં કહેલી દવા લઈ લો ને ઘસ ઘસાટ ઊંઘી જાઓ. જાગો તો કહેજો, આઈ મીન જાગો ત્યારે કહેજો, અને પછી ફોન કરજો. ડોક્ટર સાહેબ આવી ગયા હોય તો નસીબ તમારા. આ નાના ગામમાં ભારે દુઃખ. આ નાનું દુઃખ પડે તો ડોક્ટર નું લોહી પીવે. કોઠારે, એ કોઠારે, લો આ બીજો આવી ગયો ડોક્ટર નું લોહી પીવા માટે. અરે દેશમુખ સાહેબ, તમે ક્યાં હતા? ક્યાં બેબી નથી? હે યાર, કમાલ માણસ છે, પોલીસ ની ઇન્કવાયરી કરે છે. અરે ભાઈ, તને ખબર નથી, પોલીસ પૂછે સવાલના જવાબ આપવાના હોય, પોલીસ ને સવાલો ના પૂછાય. ના ના, એમાં એવું છે ને સાહેબ, કે છેલ્લા 2 મહિનાથી તમે હોસ્પિટલમાં દેખાયા નહોતા, એટલે હોસ્પિટલમાં શાંતિ હતી, પણ આજે દેખાયા એટલે ખબર પડી કે આ તો તોફાન પહેલાની શાંતિ હતી. એટલે તમે કહેવા શું માંગો છો? કેમ ભૂલી ગયા સાહેબ, 2 મહિના પહેલા પેલી છોકરી પુષ્પા અમારી સાથે અહીં આવેલી, અને તમને જોઈને એણે જે તોફાન મચાવેલું. તો 2 મહિના પહેલાનું આજે શું છે? આજે છે સાહેબ, આજે જો પાછા તમે એની નજરમાં ચડી ગયા, એની ઝપટમાં આવી ગયા, તો પાછું તોફાન મચાવશે. 1 મિનિટ સાહેબ, હું ઇન્જેક્શન તૈયાર કરી લઉં. અરે ઉભા રહો, એની કોઈ જરૂર નથી ભાઈ, હું ડોક્ટરને મળવા આવે છું ને, મળીને જતો રહીશ. તમે કામ કરો ને, ચા લઈ આવજો. સાથે પાણી લાવું? કેમ પાણી? એ પોલીસને ચા પાણીની ટેવ હોય ને એટલે પૂછું. લોહી પીવાય કોડરે. કેમ છો? ક્યાં હતા? ક્યાં? એટલે પ્લીઝ કમ, પ્લીઝ કમ, પ્લીઝ કમ. આવો આવો આવો.
ક્યાં હતા ક્યાં આટલા વખત? ભાઈ બે મહિનાથી તમે દેખાતા નથી. મેમ એ સોપેલું કામ પૂરું કર્યું કે નહીં? અરે હા ભાઈ હા, પેલી છોકરી શું નામ એનું? બોલો, જેના હાથનો માર ખાધેલો એનું નામ પણ ભૂલી ગયા? પુષ્પા. શું છે ડોક્ટર, કે પોલીસને જૂઠા બોલા માણસોની સખત નફરત હોય છે, એટલે જ નામ ભૂલી જવાય છે. એનું સાચું નામ પુષ્પા નહીં, ગીતા છે. એની બધી ઇન્ફોર્મેશન મળી? યસ. જે દિવસે છોકરીને ભટકાઈ ગયો હતો ને, એના બીજા દિવસે એક બીજા કેસની તપાસ માટે મારે મદ્રાસ અને હૈદરાબાદ જવું પડ્યું હતું. ઓકે. થોડાક મહિના સુધી એ કેસની ટેન્શનમાં હતો. ત્યાં પણ એ છોકરીનો વિચાર મને આવતા હતા. ત્યાંથી પાછો આવ્યો ને તરત ઉપડી ગયો મુંબઈ છોકરીની તપાસ માટે. એટલે આપણે એની તપાસ કરીએ છીએ. રાધર, હું એની તપાસ કરી રહ્યો છું એના વિશે. એવી કોઈને ગન નથી આવી? કોઈને ખબર નહીં પડે. મુંબઈ પોલીસની ફાઇલમાંથી રેકોર્ડ્સ કઢાવ્યા છે. આરે ડિટેલ્સ. ગુડ. પણ કમાલ છે નહીં, એ છોકરીના ઘરવાળાને શોધવાની તસ્દી પણ નથી લીધી. શું? ઉલટાનું એ લોકો તો મૃત્યુ પામેલી માની ચૂક્યા છે. અને મુંબઈ પોલીસે ફાઇલ ક્લોઝ પણ કરી દીધી છે. ઓ માય ગોડ. ધેટ મીન્સ કે આ છોકરી એના ઘરેથી અથવા એના સાસરેથી ભાગી ગઈ હશે. રાઈટ. એની આવી માનસિક પરિસ્થિતિને કારણે એના ઘરનાએ નિરાત અનુભવી હશે. કમાલ છે. આ છોકરી જ્યારે એને પોતાનું ઘર યાદ આવશે, પોતાનું કુટુંબ યાદ આવશે, જ્યારે એ પોતાને ઘરે પહોંચશે, ત્યારે એ કઈ પરિસ્થિતિમાં મુકાઈ જશે? રિયલી પિટીએબલ કન્ડિશન. અરે ડોક્ટર, તમે તો પોલીસની જેમ મામલામાં ઊંડે ઉતરવા લાગ્યા. લુક, તમે મને જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનું કહ્યું હતું એ મેં કલેક્ટ કરીને તમને આપી દીધી છે. Now it's your lookout. નહીં દેશમુખ, I want some more information. I want to know એના માબાપ, ભાઈ બહેન, રિલેટિવ્સ. શું કામ તમે એ બધી ઝંઝૂટણમાં પડો છો ડોક્ટર? વેલ, જો તમે કહેતા હો તો આપણે મુંબઈ પોલીસે ઇન્ફોર્મ કરી દઈએ. એ લોકો લઈ જશે છોકરીને, સોંપી દેશે એના ઘરવાળાને. પછી એ જાણે, એનો નસીબ જાણે. નો 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 દેશમુખ, નો, ઇટ ઇઝ નોટ હ્યુમન. તું અમે એમ કહેવા માંગો છો તમે કે એક નિર્દોષ છોકરીને એના નસીબ આમ છોડી દઉં? અરે નો નો, ઇટ ઇઝ નોટ ડન, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. શું થયું? આપણા બધાનું આવી બનશે સાહેબ. પેલી પુષ્પા જો પાછું તોફાન મચાવશે ને તો બધાનું આવી બનશે સાહેબ. મને તો બહુ ડર લાગે છે. એક મિનિટ, ઉભા થાવ. ડોન્ટ પેનિક, રિલેક્સ. હું છું ને અહીંયા, હા, ચિંતા કરવાની જ નહીં. હા, આવવા દો એને, જોવા દો એને દેશમુખને. આપણે જોઈએ કે દેશમુખને જોઈને એના શું રિએક્શન આવે છે. હા, આપણે હમણાં જે બે મહિના ટ્રીટમેન્ટ કરીએ એનાથી એનામાં કોઈ ફરક પડ્યો કે નહીં એ પણ ખબર પડશે. હા, જો દેશમુખને જોઈને એ વાયલન્ટ ન થઈ જાય તો આપણે એમ સમજવાનું કે નોર્મલ છે. અને જો નોર્મલ હશે તો આપણે પોલીસને ઇન્ફોર્મ કરીને એના ઘરવાળાને સોંપી દઈશું. કરેક્ટ? યુ અગ્રી વિથ મી? યસ. વેરી ગુડ. હા, તમે અહીંયા જ રહેજો અને હું જેવો ઈશારો કરું ને કે તરત બહાર આવજો. કેમ બહાર? રિલેક્સ, હું છું ને, અમે બંને છીએ ને સાથે. તમને અચાનક આવેલા જોઈને એના રિએક્શન શું આવે છે જાણવા મળે ને, એટલે અચાનક આવવાનું. એટલા માટે તમને ઈશારો કરીને બહાર આવવાનું કહું. ઓકે, પ્લીઝ કોઓપરેટ. યસ, ડોન્ટ વરી. યસ, આવો કોટારે, પ્લીઝ ફોલો મી. દોડી દોડતા થાકી ગઈ. પણ હરણનું બચ્ચું મારા હાથમાં નહીં આવ્યું તો નહીં જ આવ્યું. પણ ત્યાં આવી ગયા આપણા વોચમેન કાકા અને એમને બધા બાળકોને ભગાવી નાખ્યા. પ્લીઝ તમે વોચમેન કાકાને કહેજો કે મને બાળકો સાથે રમવા દે. કહીશ કહીશ, ચોક્કસ કહીશ, ચોક્કસ કહીશ. એટલે મને એમ કે તને બાળકો ખૂબ ગમે? બાળકો કોને ન ગમે ડોક્ટર સાહેબ, બાળક તો ઈશ્વરની દેન હોય છે ને. રાઈટ રાઈટ. આપણે વોચમેન કાકાને કહીશું. હા, આપણે બધા બાળકોને બોલાવીશું. આપણે એ લોકોને રમકડા આપશું, ચોકલેટ આપશું, મીઠાઈ આપશું. પણ મને એમ કે ગીતા, તમે ગીતા કહીને કોને બોલાવો છો? તને ભૂલી ગયા, મારું નામ પુષ્પા છે. પુષ્પા પીછો નથી છોડતી. તમે કઈ બોલ્યા? નહીં, હવે બોલવા જેવું કઈ રહ્યું જ નથી.
હેલો, હા મદાર બોલો, શું છે? ક્યાં? નહીં એટલે એક કામ કરો, એક કામ કરો, તમે ત્યાં જ રહો, હું હમણાં આવું છું. અરે બાજુ ખાસ. જુઓ મેડમ, હમણાં પકડા પકડી નહીં, પ્લીઝ, હું ડ્યુટી બજાવી રહ્યો છું. શું થયું ઇન્સ્પેક્ટર? અહીં પનવેલમાં મુંબઈ પુના બસને અકસ્માત થયું છે અને 10-12 જણ ઇન્જર્ડ થયા છે. બધાને ટ્રીટમેન્ટ માટે લેવા જાઉં છું. કોઈ જાત નહીં, પકડા પકડી નહીં, નો મિસબિહેવ, કંઈ કરવાની જરૂર નથી, નો ધમાચકડી. કમાલ છે આ ઇન્સ્પેક્ટર સાહેબ, મારાથી આટલું બધું કેમ ડરતા હતા? એટલે આ ઇન્સ્પેક્ટરને જોઈને તને કંઈ થયું નહીં? મને શું થાય? નહીં તને આમ ગુસ્સો નહીં આવે? મને શું કામ ગુસ્સો આવે? નહીં નહીં, પણ આમ ધસી જવાનો, હુમલો કરવાનો મન નહીં થયું? ઓહો, કમાલ કરો છો તમે પણ. મને શું કામ એમના પર ધસી જવાનું, હુમલો કરવાનું મન થાય? બેન, તમે ખરેખર બાંધમાં તો છો ને? કોઠારે મને શું થયું છે? સાહેબ, હવે હું બેભાન થઈ જાઉં તો વાંધો નથી ને? હમણાં મોકૂફ રાખો, ઊભા થાઓ. ઓકે સર, નોર્મલ થઈ જાઓ. હ્યુમર છે આનામાં. તને ખબર છે ઇન્સ્પેક્ટર તને જોઈને શું કામ ડરતો હતો? શું કામ? તું પહેલી વાર અહીંયા આવી ને ત્યારે તું એની પર ધસી ગઈ હતી, હુમલો કર્યો હતો, માર માર્યો હતો. જાઓ જાઓ, હવે હું ઇન્સ્પેક્ટર પર હુમલો કરું એવું થઈ જ ન શકે. આઈ કાન્ટ બિલીવ ધેટ. ધેટ મીન્સ યુ આર નોર્મલ. અરે હું નોર્મલ જ છું, મને વળી શું થયું છે? અરે તને કઈ નથી થયું, પણ તને નોર્મલ જોઈને અમને કેટલો આનંદ થયો છે, તને નહીં સમજાય? ખોટા રે, ડોક્ટર પાણી ટ્રીટમેન્ટ ઇઝ સક્સેસફુલ. આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ હિમ. આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ હિમ. ચલો ચલો, આવો પછી. બેસ 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 બેસ. ડોક્ટર સાહેબ, બેસ જા, બેસ. આ જુઓ, બેસ જા. ડોક્ટર, ડોક્ટર બધા પેશન્ટને લઈ આવીશું, જસ્ટ લુક આફ્ટર ધેમ પ્લીઝ. ઓકે, જરા સાચો જો. કોટારે કામ કરો, જલ્દીથી ઇમરજન્સી વોર્ડમાં તમે ઇન્ફોર્મ કરો, નર્સને, મેટ્રનને, બધાને ઇન્ફોર્મ કરો, જે સિરિયસલી ઇન્જર્ડ હોય સીધા ઓપરેશન થિયેટરમાં લઈ આવો, અને જે માઇનર ઇન્જરી વાળા હોય એ લોકોને ગોળી આપણો શરૂ કરો. ડોક્ટર સાહેબ, હું તમને કઈ મદદ કરી શકું? યુ વોન્ટ ટુ હેલ્પ મી? યા. ઓકે, આ ગોળીઓ તમે જે માઇનર ઇન્જરી વાળા છે બધાને આપવાનું શરૂ કરો. ઓકે ઓકે, ફાઇન. ગાડ માય ગાડ. જો ડોક્ટર સાહેબે કીધું છે કે તમે. એક્સક્યુઝ મી, કેન આઈ? ગીતા, તું? મેક્સી, તું? મારી આજુબાજુ શું કામ આટા મારો છો? હાલો બસ, હવે ઊંધા આટા મારવા માંડ્યા? આપણે ચોરીના ચાર ફેરા ફરેલા ને ફેરાને ઊંધા ફરીને ઉકેલી રહ્યો છું. શું? હા તો ના ના, પહેલાં સીધા આટામાં સીધા વિચાર આવતા હતા કે આપણા સંસારમાં પડેલી આંટી ઘૂંટીને ઉકેલશું કઈ રીતે, ને હવે ઊંધા આટાની અંદર ઊંધા વિચારો આવવા માંડ્યા. થયું કે બધી આંટી ઘૂંટી ઉકેલવા કરતાં ભાગી જવું શું ખોટું છે? એટલે તમે મને એકલી મૂકીને ભાગી જશો? ના ના, તમે એકલા કહેજો. આપણું ખાનદાન જો ભાગવામાં કેવું જગમશહૂર થઈ ગયું છે. પહેલા ગીતા ભાગી ગઈ, એની પાછળ મેક્સી ભાગી ગયો, એની પાછળ પાછળ રેખા ભાગી ગઈ, બાકી રહ્યા આપણે. હવે હું એ ભાગી જઉં, પણ તમે ખાનદાનની સરનેમ ચેન્જ કરી નાખજો. યામિની મફત મહેતાને બદલે યામિની મફત ભાગેડું કરી નાખજો. જો રેખા ભાગી નથી ગઈ, મેક્સીનો ફોન આવ્યો હતો ને એટલે ગઈ છે, પણ ચિંતા એ વાતની છે કે એને ગયા ને 3 દિવસ થઈ ગયા, ને આ 3 દિવસમાં નથી કોઈ ફોન, નથી કોઈ મેસેજ. અરે મેસેજ શું કામ આપણે ભાગીને જનાર? નક્કી પેલો બાવળ જેને ભગાડી ગયો હશે. બંને જણા ભાગી જઈને લગ્ન તો નહીં કરી નાખ્યા હોય? લગ્ન કેન બાવો રાખશે ક્યાં? નહીં, હિમાલયની ગુફામાં, મંદિરના ઓટલા પર. અને રેખા તમારી દીકરી છે, મફતની ધર્મશાળા, મફતમાં રહેવા ખાવા પીવા મળતી હોય, છોડીને ભાગે એવી નથી. અરે ના ભાઈ, રેખા કહેતી હતી કે મેક્સી આજકાલ કી નાની એવી જોબ કરવા માંડ્યો છે. હવે બાવાની જોબ કેવી હોય? ક્યાં તો ભિક્ષા લેવાનો કોન્ટ્રાક્ટ લીધો હશે, અથવા ગાયો ને ઘાસ નાખતો હશે. પપ્પા નથી એ ગાયો ને ઘાસ નાખતો કે નથી, અને ભિક્ષામાં ઘણો કોન્ટ્રાક્ટ લીધો. તો શું એને હાથી પાડ્યો છે? કાગડો પાડવાના લાયક નથી એ વર્ણશંકર પ્રજા. ના, મેક્સીએ કુરિયર સર્વિસમાં જોબ લઈ લીધી છે. ચાલો હવે કુરિયર વાળા હિમાલય ભેગા થવાના. પપ્પા, રેખાનો સવારે મારા પર ફોન હતો. સવારે ફોન હતો ને? તમને હજુ સુધી વાત પણ નથી કરતો? અરે મમ્મી, રેખા પનવેલમાં છે. હા,
અને મેક્સી પણ પનવેલમાં જ છે. જો 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 બંને જણે પનવેલ જેને લગ્ન કરી નાખ્યા હશે. ના ના, મારી દીકરી મને પૂછ્યા વગર એવું કરીને, પણ જો એને એવું કર્યો હશે ને તો હું તો છે ને પૂરી વાત સાંભળીશ. હા બોલ, પૂરી વાત સાંભળીશ. મેક્સી એના કામ માટે મુંબઈથી પુના જઈ રહ્યો હતો, પનવેલ પાસેની બસને એક્સિડન્ટ થયો. ભગવાને ડ્રાઈવરનું ભલું કરજો. અરે મેક્સીને માઇનર ઇન્જરી થઈ હતી, પનવેલની હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો. ભગવાન તું બધા સામું જોયો છે, મારી સામું જ નથી જોતો. અરે તમે જરા ચૂપ રહો ને, પૂરી વાત તો સાંભળવા દો. હા બેટા બોલ. તો રેખા મેક્સીને લેવા માટે પનવેલ ગઈ છે, બે કલાક પહેલા ફોન હતો, લાવવા તો જોઈએ જ. જાઓ જાઓ જાઓ, બાવાના સ્વાગતની તૈયારી કરો, એના માટે માલપુઆ બનાવો, એનું સમયું કરો. ના ના, પહેલાં પોતે એકલો ભટકતો હતો, આખી બસને ભટકાવે છે, અહીં આવીને મારી સાથે ભટકાશે. હવે હોસ્પિટલમાં દાખલ થવાનો વારો મારો છે. જો હું તમને કહી દઉં, રેખા હવે તો ભલે આવે, પહેલાં ભટકેલને ઘરમાં નહીં પેસવા દઉં. આ તમને કહી દઉં, એ લોકોને આવવા તો દો. આવે ભલે, પણ જવા માટે. આ વખતે જો રેખા અંસાર લગ્ન કરવાની જીત કરી છે ને, એ છોકરીનું હંમેશ માટે હું નાહી નાખીશ. પપ્પા રામુ ગીઝર ચાલુ કર. તમારી દીકરી નફટ નથી જે તમને પૂછ્યા વગર મેરેજ કરી લે. એ બધી વાત જવા દે, પેલા બાવન લઈ આવી તારી જોડે. બાવન કહે છે બહારથી સીધો અયોધ્યા ચાલો જાય. એ રાવણ ને કહે છે લક્ષ્મણ રેખા ઓળંગવાની મનાઈ છે. ધારો કે ઘરમાં આવી જશે તો તમે શું કરી લેશો? શું કરી લઈશ? બાપ તો ચેલેન્જ આપે છે, હું શું કરી લઈશ? શું કરો છો તમે? આજનું છાપું કાઢ. આજના છાપામાં મારું દૈનિક ભવિષ્ય જોઈ લે, મારા હાથે કોઈનું ખૂન લખાયેલું છે કે નહીં. પંચાંગ કાઢીને જોઈ લે, આજનો દિવસ ખૂન કરવા માટે કેવો છે. શું બોલો છો? શું બોલો છો ને? હમણાં કલાક પછી કહીશ આ શું કર્યું તમે. એટલે તમે આટલા મોટા પ્રતિષ્ઠિત માણસ થઈને કોઈનું ખૂન કરશો? તને વિશ્વાસ નથી આવતો? આવે ત્યારે બચાવવા તું વચ્ચે ઊભી રહેજે. એટલે તમે મારું પણ ખૂન કરી નાખશો? તું વચ્ચે ઊભી હોય તો જનુન વધે ને મારું. આમ એક ઘણે બે કટકા, આમ ત્રણ કટકા કરીશ, આમ ત્રણ કટકા કરીશ. એ રેખા મેક્સીને કે હમણાં અહીંયાથી ચાલો જાય ને, ઘરમાં બધી શાંતિ થઈ જાય ને પછી આવે. ના એટલે કે આપણા ઘરની અંદર આવી ધમાચોકડી થાય સારું ના લાગે ને, એને કે હમણાં બહારથી ચાલ્યો જાય. નહીં મમ્મી, મેક્સી ઘરમાં આવશે. જો ધસી જઈશ કહું છું, ધસી જઈશ. સાંભળો, હું એને સમજાવું છું. નહીં જો તો કહું તમને, કહું છું. જો ઘરમાં આવો, આવો 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 મેક્સી આવો આવો. અરે જુઓ તો ખરા. અરે મારવો છે તો જુઓ શું કામ. અરે જુઓ અલગ સફરજન. આ કોણ? મેક્સીના ફાધર મને મળવા આવ્યા છે. આશુ આશુ ભાઈ આશુ, હે આ બધું એક્સટીરિયર બધું ચેન્જ કરાવી નાખ્યું તમે? મને નહીં ઓળખો પાપાજી, હું મેક્સી, મેક્સી માઉજી મકરાણી. અલોક સફરજન. ખરેખર મારું બધું સફરજન અલગ થઈ ગયું. એ ભાઈ આ બધી ખેતી ક્યાં ગઈ? આ બધો માલ સામાન હતો એ ક્યાં મોકલી આપ્યો? મોકલી આપ્યો પાપાજી, એ દિવસે તમે શિક્ષા આપી હતી ને, એટલે દીક્ષામાં ગુરુ મહારાજ ના આપીને હિમાલય કુરિયર માં મોકલી આપ્યો. એ ના હોય. ઓય 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 યા યા યા, શાબાસ શાબાસ. સાચું કહું પપ્પાજી, એ દિવસે હું ઘરની બહાર નીકળ્યો ને, ત્યારે મને પૈસાની કિંમત, કામ ધંધાની જરૂરત સમજાય. નાનપણથી સાચી દિશા બતાવનાર મા બાપનો પ્રેમ તો નહોતો મળ્યો, પણ મીઠો ઠપકો ખાઈને સુધારવાનો મોકો પણ નહોતો મળ્યો પપ્પાજી. શું કરું, નાનપણથી એકલો જીવો હતો ને, એટલે જોઈન્ટ ફેમિલીનું સુખ, જોઈન્ટ ફેમિલીની જવાબદારી કોને કહેવાય કંઈ જ ખબર નહોતી. પણ અહીંયા આવ્યા પછી બધું જ સમજાઈ ગયું. સંબંધોનું ઇમ્પોર્ટન્સ, લાગણીઓનું ઇમ્પોર્ટન્સ, બધું જ. પપ્પાજી, એ દિવસે જો તમે મને ઘરની બહાર નહીં કાઢ્યો હોત ને, તો માણસ નહીં બન્યો હોત. આજે આજે હું માણસ બનીને આવ્યો છું પપ્પાજી. સંબંધોને સમજતો માણસ, કામ કરીને પૈસા કમાવવા માંગતો માણસ પપ્પાજી. હવે તો આ મેક્સી માવજી મકરાણીને એક્સેપ્ટ કરશો ને? અરે બેટા, આજે તું માત્ર માણસ બની નથી આવ્યો, જીવવા લાયક, રેખાનો પતિ થવાને લાયક માણસ બનીને આવ્યો છે. પપ્પાજી એક મિનિટ. પપ્પાજી, રેખાનું માંગુ લઈને જાતે જ આવ્યો છું. આઈ એમ સોરી, શું કરું, મારી સાથે તો કોઈ બીજું છે જ નહીં ને. એવું શું કામ બોલે છે બેટા, અમે બધા છીએ જ ને. ને જો બેટા, આજથી માત્ર રેખાનો પતિ નહીં, મારો બિઝનેસ પાર્ટનર પણ છે. યસ બેટા, મારા અમેરિકાના બિઝનેસની જવાબદારી તમને બંનેને સોંપું છું. અમેરિકા જવાની તૈયારી કરો. ચાલો કમાન કમાન. હા ચાલો, આજે હું બહુ ખુશ છું, બહુ આનંદમાં છું. હવે તો નિખિલ અને રેખાને લગ્ન હું એક માંડવે કરાવીશ. નિખિલના મેરેજ? અરે ગીતાનું અવસાન થઈ ગયું છે ને, એટલે હવે મારા નિખિલના સંસારની ખુશી પણ પાછી આવવી જોઈએ. અરે એને માટે હું હજારોમાં એક છોકરી શોધી લાવીશ. હું બધાનું મોઢું મીઠું કરાવું. હા એક મિનિટ મમ્મીજી, એક મિનિટ મમ્મીજી, તમને કોને એવું કહ્યું કે ગીતા ભાભીનું અવસાન થઈ ગયું છે? ત્રણ મહિના થયા.
એ જીવતી હોત તો પાછી ના આવી હોત. રેખા, ઇન્ડિયા તો અમેરિકા કરતા પણ આગળ નીકળી ગયો. એટલે પપ્પાજી, અમેરિકન્સ તો ફર્સ્ટ વાઇફ સાથે ડિવોર્સ લીધા પછી કાં તો ફર્સ્ટ વાઇફનું ડેથ થઈ ગયા પછી જ સેકન્ડ મેરેજ કરે છે ને. હા, જ્યારે ઇન્ડિયન્સ તો ફર્સ્ટ વાઇફ હોવા છતાં સેકન્ડ મેરેજ કરે છે. તું કહેવા શું માંગે છે? ગીતા ભાભી જીવે છે મમ્મી. ગીતા, તને ક્યાંથી ખબર? ખબર? એ પનવેલની હોસ્પિટલમાં છે. શું? ગીતા પનવેલની હોસ્પિટલમાં છે? યસ નિખિલભાઈ, પનવેલની હોસ્પિટલમાં છે. ઇનફેક્ટ હું અને રેખા 3 દિવસ એમની સાથે જ તો હતા. તો પછી અહીં શું કામ ના આવીએ? શું કામ આવે? પરિવાર પાગલપણનો ભોગ બનવા માટે? કેવા શું માંગે છે રેખા? પૂછી જો મમ્મીને પપ્પા. યામિની શું વાત છે? એ પાછી આવે તો પણ મને કે નિખિલને સ્વીકાર્ય નહીં હોય. કેમ નિખિલ? શા માટે મમ્મી એ પાગલ થઈ ગયા માટે? રાઈટ, તમને લોકોને જેમ લાગતું હોય કે મારે કારણે પાગલ થઈ છે તો ભૂલ છે તમારા બધાની. ઓ આઈ સી. તો પછી શા માટે પાગલ થઈ ગયા તે મમ્મીજી? એ માં બની શકે એમ નહોતી. એ વાતની એને ખબર પડી ને આઘાતમાં પાગલ થઈ ગઈ. કોણે કહ્યું કે માં બની શકે એમ નથી મમ્મી? ડોક્ટરના રિપોર્ટ્સ કે છે? ખોટું છે. ઇટ્સ રોંગ મમ્મીજી. આ રહ્યા ડોક્ટરના રિપોર્ટ્સ. લુક સી બાપાજી, આમાં હજુ 3 દિવસ પહેલાની ડેટ પણ છે. હા, અને બહુ જ ક્લિયરલી લખ્યું છે આમાં કે ગીતા બાબી ઇઝ પરફેક્ટલી ફાઇન. એટલે ચાઇલ્ડને બર્થ આપવા માટે શી ઇઝ અ પરફેક્ટલી નોર્મલ લેડી. એટલે હું ખોટી? મારા ડોક્ટરના રિપોર્ટ ખોટા? યસ મમ્મી ખોટા. રિપોર્ટ તે તારા કેવા મુજબ બનાવ્યા છે? કેવા શું માંગે છે રેખા? મમ્મી હવે તો કહી દે પપ્પાને સાચી વાત. કઈ સાચી વાત? જે વાત મમ્મી જે તમારેથી છુપાવી છે પપ્પાજી. મમ્મી કહી દે તે દિવસે સવારે શું થયું તું. મમ્મી જી, તમારે કેવું જ પડશે મને કહે. યામિની, એ દિવસ સવારે શું બન્યું હતું? તારે મને કહેવું પડશે યામિની, તારે મને કહેવું પડશે એ દિવસ સવારે શું બન્યું હતું. યુ હેવ ટુ ટેલ ધ ટ્રુથ. તમારે સત્ય જાણવું છે ને. ભલે, તે દિવસે સવારે હું જાણું છું મમ્મીજી કે તમને આ ઘરનો વારસદાર જોઈએ છે. હા, ને બધું તારા હાથમાં તો છે. પણ હું શું કરી શકું? આવતીકાલે સવારે 9 વાગે ડોક્ટર મિસિસ કાપડિયાને ત્યાં તારું ઓપરેશન છે. મારું ઓપરેશન? શેનું? આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનનું. એટલે? અરે ગાંડી, એનો ટેસ્ટ ટ્યુબ બેબી. હા, તને બાળક મળશે, તું માં બનીશ, ને આ ઘરને એનો વારસદાર મળશે. પણ મમ્મીજી, નિખિલે મને આ વિશે કઈ વાત નથી કરી. નિખિલને ઓપરેશન શું લાગે વળગે? નિખિલને ઓપરેશનને શું લાગે વળગે? એટલે નિખિલ ચૂકતા વાત જાણે એમ છે કે નિખિલ ક્યારે બાપ બની શકે એમ નથી. એ તને ક્યારે બાળક નહીં આપી શકે. હવે આ વાત જો ઘરની 4 દિવાલોની બહાર જાય તો ઘરની આબરૂ જાય કે નહીં? એટલે બેટા, તારે બીજા કોઈના બીજનું તારા ગર્ભમાં જતન કરવાનું છે. પણ હું એવું શું કામ કરું? હા, કમાલ છે, જેમ આ ઘરની આબરૂ મારા હાથમાં છે એમ તારા હાથમાં પણ છે. તું આ ઘરની વહુ છે. જો બેટા, તને બાળક મળશે, તું માં બનીશ, અને નિખિલ દુનિયાની નજરમાં બાપ થઈ જશે. ના ₹5-10 લાખ એટલે એમને તો ભયો ભયો. એ બાને એમને મદદ થઈ જશે, અને તારી બેન માટે સારું ઠેકાણું ગોતી આપવાની જવાબદારી મારી. બસ હા, હજુ તારી તૈયારી ન હોય તો એટલું યાદ રાખજે, બધાને કહી દઈશ કે તું ક્યારે માં બની શકે એમ નથી, એટલે મારે નિખિલના ડિવોર્સ કરાવવા પડ્યા. તું બદનામ થઈ જઈશ, આ સમાજમાં તારું કોઈ નામ નહીં રહે, કોઈ સ્થાન નહીં રહે. કારણ કે મેં તો ડોક્ટર મિસિસ કાપડિયા પાસેથી સર્ટિફિકેટ લઈ લીધું છે કે તું ક્યારે માં બની શકે એમ નથી. બોલ, હવે છે તૈયારી યામિની મહેતા સામે મુકાબલો કરવાની? હોય તો એટલું યાદ રાખજે કે હું તારું જીવવું હરામ કરી નાખીશ. સાલી હરામ જાતે, શું સમજે તારી જાતે? યામિની, તમે આ શું કર્યું? તમે કોઈક નિર્દોષ છોકરીની જિંદગી બરબાદ કરી નાખી. સંબંધોની રમત રમીને તમે કોકનું જીવતર બગાડ્યું. મેં શું ખોટું કર્યું છે?
કરોડો ની મિલકત નો વારસદાર મેળવવો એ કઈ ગુનો નથી. કઈ માં ને પોતાના બાળક ની ઝંખના ન હોય અને કુટુંબ નો વંશવેલો આગળ વધારવા માટે સાયન્સ ની મદદ લેવી એ કોઈ અપરાધ નથી. ના, એ કોઈ અપરાધ નથી. અપરાધ તમારો એ છે કે તમે કોઈ નિર્દોષ ગરીબ છોકરીને વહુ બનાવીને ઘરે લઈ આવ્યા. અપરાધ તમારો એ છે કે તમે તમારો અહમ પોષવા માટે, તમારી ઈચ્છા પૂરી કરવા માટે એક નિર્દોષ છોકરીની જિંદગીનો ભોગ લીધો. અરે તમે ભૂલી ગયા યામિની કે સંબંધો બાંધવાથી જીવતર નથી જીવાતું, એને જાળવવા પડે છે, એનું જતન કરવું પડતું હોય છે. ભૂલ મારી પણ છે યામિની. પુરુષ માત્ર પૈસા કમાઈને પોતાની જવાબદારી પૂરી કરી એમ સમજે છે, પણ એ ભૂલી જાય છે કે જોઈન્ટ ફેમિલીનું સુખ માણવું હોય તો સંબંધોને જાળવવા પડે છે, જતન કરવું પડે છે, એ જવાબદારી પણ પુરુષની હોય છે. આ તમે શું કર્યું યામિની? બિચારી કોક નિર્દોષ છોકરીની જિંદગીનો ભોગ લીધો, તમારી સાથે તમે મને પણ ગુનેગાર બનાવ્યો. અને એટલું જ નહીં, તમે એમને પાગલપાનાની સ્કિઝોફ્રેનિયાના રોગની ભેટ આપી અને એ પાગલપાનાની અસર નીચે જ્યારે એમના પર અટેક કર્યો ત્યારે મમ્મીજી તમારો ઈગો સેટિસ્ફાય કરવા, તમારો અહમ પોષવા તમે એના પપ્પા પર ચોરીનો ખોટો હાલ ચડાવ્યો. અરે યરિંગ્સ પપ્પા, જે મમ્મીએ મારા રૂમમાં છુપાવ્યા હતા અને એલિગેશન ગીતા ભાભીના ફાધરના માથે ચડાવી ફરી એકવાર એમને પાગલ બનવા માટે મજબૂર કર્યા. તમે શું કર્યું યામિની? છોકરીની નજરમાં તમારી સાથે તમે મને પણ ગુનેગાર બનાવી દીધો. ગીતાનો સૌથી મોટો ગુનેગાર તો હું છું. મારા લીધે ગીતાને આ બધું સહન કરવાનું થયું. રેખા, રેખા મને ગીતાની પાસે લઈ જાઓ, એની માફી માંગી અને પાછી લઈ આવવા માંગુ છું. મારે બાળક નથી જોઈતું, મારે મારી ગીતા જોઈએ છે. મને એની પાસે તું પનવેલ લઈ જતો. નહીં નિખિલ, ગીતા આ ઘરમાં પાછી નહીં આવે. પપ્પા, જ્યાં સુધી હું અને યામિની એની માફી નહીં માંગીએ ત્યાં સુધી ગીતા આ ઘરમાં પાછી નહીં આવે. હું એની માફી માંગુ? કોઈ કાળે નહીં, એ શક્ય નથી. તમે મને એની માફી માંગવી પડશે. મને માફી માંગવા માટે તમે મજબૂર નહીં કરી શકો. મારી પાસે માફી માંગાવશો તો ઘરની આબરૂ જશે. તારે માફી ઘરના એકાંત ખૂણામાં નહીં, લોકોના દેખતા જાહેરમાં માફી માંગવી પડશે. કમ ઓન, ચાલ મારી સાથે. છોડો મને. એટલું યાદ રાખજે યામિની, આ વૈભવી દુનિયા મેં એકલા એકલ પંડે મારા હાથે ઊભી કરી છે. જો તોની માફી નહીં માંગે તો આ વૈભવને ખેદાન મેદાન કરી નાખીશ, આ ઘર આખું છિન્ન ભિન્ન કરી નાખીશ. તારે મારી સાથે આવવું પડશે યામિની, તારે મારી સાથે આવવું પડશે. એની માફી માંગવા. છોડો મને. ચાલ નાઉ નાઉ. ડોક્ટર સાહેબ, તમે મને બોલાવી. પ્લીઝ કમ, પ્લીઝ કમ, બેસ. બોલો. જો ગીતા, તમને મેં કેટલી વાર કહ્યું મારું નામ ગીતા નહીં પુષ્પા છે, હવે તમે મને ગીતા કહેશો? ત્યાં સુધી મારી સાથે બનાવટ ચાલુ રાખીશ? આ રહી મુંબઈ પોલીસ પાસેથી મળેલી તારી બધી ડિટેલ્સ. ગીતા, ગીતા તું હવે બિલકુલ નોર્મલ છે. તારા ઘરના બધા જ તને પાછી લેવા આવી રહ્યા છે. ક્યારેક તો અહીંથી જવું જ પડશે ને. ક્યાં સુધી રહી શકીશ? તું નિખિલને પ્રેમ કરે છે? નિખિલ પણ તને ખૂબ ખૂબ પ્રેમ કરે છે. અરે ગાડી તો નસીબદાર છે, તારા નસીબમાં કોઈકનો પ્રેમ લખાયેલો છે. ઘણા કામ નસીબ એવા હોય છે જેના નસીબમાં પ્રેમ લખાયેલો હોતો નથી. હું પણ કમનસીબ જ તો છું ને ડોક્ટર સાહેબ. કેમ આવું બોલે છે? કેમ, તમે જ મને કહ્યું ને કે હવે મારે વધારે વખત નથી જીવવાનું. એ હું તારી પાસે જુઠ્ઠું બોલ્યો હતો. હા, હું જુઠ્ઠું બોલ્યો હતો કે હું તારી પર કેન્સરના રોગની રિસર્ચ કરવા માંગુ છું. ઇનફેક્ટ અત્યાર સુધી જે ટ્રીટમેન્ટ કરતો હતો એ વાત પણ તદ્દન ખોટી છે. એટલે અત્યાર સુધી તમે મારા પર કેન્સરના રોગનો એક્સપેરિમેન્ટ કરતા હતા એ બધી વાત બનાવટ હતી, જુઠ્ઠાણું હતું? શું કામ ડોક્ટર, શું કામ? મારા મા બાપના સંસ્કારને કારણે નાનપણથી હું જુઠ્ઠાણાને ધિક્કારતી આવી હતી. મારા પોતાનાએ કરેલી છેતરપિંડીને કારણે હું માનસિક રોગનો ભોગ બની હતી. તમે જ મને એમાંથી ઉગારી હતી ને ડોક્ટર, તમે જ મને નવજીવન આપ્યું હતું ને. આજે તમે પણ મારી સાથે જુઠ્ઠું બોલ્યા,
જુઠ્ઠાણાની રમત આદરી, મારા મોતનું જુઠ્ઠાણું. નહીં ડોક્ટર, નહીં. જેને મેં દેવની જેમ પૂજા એ પણ આખરે તો પથ્થર જ નીકળ્યા. હું રમ્યો તારી સાથે જુઠ્ઠાણાની રમત, અગ્રેટ, પણ એ તારા માટે, તારા પોતાના ભલા માટે. જ્યારે તું અહીં આવીને ત્યારે તું મનથી તો મરી પરવારી હતી, માત્ર તનથી, માત્ર શરીરથી જીવતી હતી. તારી જીવવાની જીજીવિષા મરી પરવાની હતી. મારે તારી એ જીજીવિષાને જગાડવી હતી, જીવાડવી હતી. એટલા માટે હું તારી પાસે જુઠ્ઠો બોલ્યો. એટલા માટે હું આ એક્સપેરિમેન્ટ મારા પોતાના પર કરવા માગતો હતો. જો બેટા, ભગવાને મને ઘણું બધું આપ્યું, એવરીથિંગ, માત્ર કુટુંબ ના, વાલસોઈ પત્ની અને બાળકો આપીને છીનવી લીધા મારી પાસે. એટલે હું મુંબઈ છોડીને પનવેલ આવ્યો, ગરીબ આદિવાસીઓની સેવામાં લાગી ગયો. મારું આ જીવન હજારો લોકોને નવજીવન આપી શકે એટલા માટે આ એક્સપેરિમેન્ટ મેં મારા પોતાના પર કરવાનું નક્કી કર્યું. ગીતા, જ્યારે આ શરીરનું અસ્તિત્વ નહીં હોય ત્યારે તારી સંભાળ કોણ લેશે? ધેટ ઇઝ વાય આઈ એમ ટેલિંગ યુ, મારી સલાહ, વિનંતી, આશીર્વાદ જે ગણો તે, તું તારા કુટુંબ સાથે સુખી રહે. ગોડ બ્લેસ યુ. સાહેબ, ગીતાબેનના ઘરવાળા આવી ગયા છે. ગીતા કેમ છે તું? ગીતા, આઈ એમ સોરી, જે વાત લગ્ન પહેલા મારે તને કહેવી જોઈતી, જે વાત પતિ પત્નીની વચ્ચે બેડરૂમના એકાંત ખૂણામાં ચર્ચાવી જોઈતી હતી, એ આજે ગામના ચોરે ચડીને ચર્ચાઈ રહી છે. કેટલી નસીબદાર વહુ છું હું. ધારો કે કાલે ઉઠીને હું તમને ડિવોર્સ આપી દઉં તો સમાજમાં તમારી પ્રતિષ્ઠાનું શું થશે એનો વિચાર કરી જોજો જરા. ડોન્ટ વરી નિખિલ, હું તમને ડિવોર્સ નહીં આપું, કારણ કે હું જો તમને ડિવોર્સ આપી દઈશ તો કાલે ઉઠીને કદાચ કોઈ બીજી દીકરીનું જીવન ધૂળધાણી થઈ જશે, અને જાણી જોઈને કોઈની જિંદગી બરબાદ ન કરવી એ અમારા સંસ્કાર છે, મિડલ ક્લાસના સંસ્કાર. જો બેટા, તને અમારા તરફ નફરત હશે, ગુસ્સો હશે, હું સમજી શકું છું, પણ મારું માન જાળવી ઘરે પાછી ચાલ. હું તને ખાતરી આપું છું બેટા કે હવેથી એ ઘરમાં તારું માન જાળવાશે. બેટા, હું જાણું છું પપ્પાજી કે તમે મારું માન જાળવી રહ્યા છો, એટલા જ માટે મને અહીંયા લેવા આવ્યા છો. સોરી, હું તમારી સાથે પાછી નહીં આવી શકું. નો 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 ભાભી, પ્લીઝ આવું નહીં બોલો. નો ભાભી, પ્લીઝ આવું નહીં બોલો. જે ભાભી તમે અમને પ્રોમિસ આપેલું ને કે તમે અમારી સાથે અમેરિકા આવશો, પ્લીઝ ભાભી, પ્લીઝ પ્લીઝ, આઈ એમ સોરી, પણ હું હવેથી અહીંયા આ હોસ્પિટલમાં જ રહીશ. શું? એટલે તું આખી જિંદગી આ હોસ્પિટલમાં રહીશ? મમ્મીજી પ્લીઝ, જે માણસે મને નવજીવન આપ્યું હોય એના અંતિમ શ્વાસ વખતે જો હું એમની સેવા ન કરું તો મારા સંસ્કાર લાજે. હું તારી માફી માંગું તો પણ તું પાછી નહીં આવે? માફી ભૂલ નહીં અપાય મમ્મી, ગુનાની તો સજા. ગીતા, આજથી હું એ ઘરનો ત્યાગ કરું છું અને હવે પછી અહીંયા તારી સાથે હંમેશ માટે રહીશ. એટલે નિખિલ, તું પણ મને છોડીને ચાલ્યો જઈશ? હા યામિની, એકલતા એ તમારી સજા હશે. ભગવાને તમને ભર્યું ભાદર્યું કુટુંબ આપ્યું, પણ તમારા અહમને કારણે તમે જોઈન્ટ ફેમિલીનું સુખ માણી ન શક્યા. તમે વારસદાર માગ્યો, ન મળ્યો, માફી માગી, ન મળી. માગો અને ન મળે એને કુદરતની સજા કહેવાય.